જે ભગવાનની એક ભ્રકુટીના વિલાસ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયરૂપ કાર્ય વ્યવસ્થિત ચાલે છે એવા ભગવાન સ્વામિનારાયણનો સર્વત્ર જય થાવ, જય થાવ, જય થાવ. રાત્રે સૂતો સૂતો મનની અંદર વિચાર કરે છે કે ખર અને દૂષણ મારા જેવા જ શક્તિશાળી હતા, જો એને મારનાર આ પૃથ્વી ઉપર કોઈ આવ્યો હોય તો એ સ્વયં પરમાત્મા ભગવાન જ હોવા જોઈએ, કારણ કે ભગવાન સિવાય એને કોઈ મારી ન શકે. તો શું ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે? જો ભગવાનનો અવતાર થઈ ચૂક્યો હોય તો હું જાણી જોઈને એની સાથે વેર કરું, કારણ કે હું રાક્ષસ કુળની અંદર જન્મેલો છું. રાક્ષસ શરીરથી ક્યારે હોય ભજનું નહીં તામસ દેહા, મન ક્રમ વચન મંત્ર દ્રઢ એહા. તામસ શરીરથી ક્યારે પણ ભગવાનનું ભજન ન થાય, માટે વૈર ભાવે હું ભગવાનનું ભજન કરું, ભગવાનની સાથે વેર બાંધું અને ભગવાનને હાથે મરું તો હું પરમ પદને પામું. આમ વિચાર કરીને એણે રાત્રે નિર્ણય કર્યો છે કે આ લોકનો જો કોઈ સામાન્ય પુરુષ હશે તો એની પત્નીને ચોરી લેવી, એનું અપહરણ કરી લેવું એ રમત માત્રની અંદર થઈ જાય, પણ જો ભગવાન હોય તો એની પત્નીને પટાવી પાડવી કે એનું અપહરણ કરવું એ તો મૃત્યુ દંડને યોગ્ય છે. માટે ભગવાન હશે તો ભગવાનને હાથે મારું મૃત્યુ થશે, અને સામાન્ય પુરુષ હશે તો કોઈ વાત જ નથી, એમ નિર્ણય કરી અને સવાર પડતા જ્યારે જાગ્યો ત્યારે રથ લઈ અને સમુદ્ર કિનારે મારીચ પાસે આવ્યો છે. મારીચ પાસે આવીને મારીચને પ્રથમ તો એણે પ્રણામ કર્યા, મારીચને મામો થતો, પ્રણામ કર્યા એટલે મારીચ તો થરથર કાંપવા લાગ્યો. એ કે આ પ્રણામ કરવાની ફોર્માલિટી બધી રહેવા દે, જે વાત છે એ ડાયરેક્ટ વાત કર, આજે આટલો બધો દુઃખી કેમ થયો શું એ કે. ત્યારે એણે કીધું કે આ પંચવટીની અંદર બે રાજકુમાર આવ્યા છે, તેની સાથે એક સરસ મજાની સુંદરી સ્ત્રી છે, મારે એનું અપહરણ કરવું છે, તું એની અંદર મને મદદ કર, કારણ કે તું વેશ પરિવર્તન કરવામાં અતિશય હોશિયાર છે, માટે તું કાંચન મૃગ એટલે કે સુવર્ણનું હરણીઓ બનીને જા અને મારી મદદ કર. ત્યારે મારી જ છે ને એ ધ્રુજતો ને આમ અતિશય ધ્રુજવા લાગ્યો, એમ ઠેકડા મારતો ને એવો થઈ ગયો. એ કે દશાનન રાવણ, તું રામની વાત કરે છે? તો કે હા. અરે તે રામને ક્યારે જોયા છે? તો કે ના, જોયા તો નથી. અરે એના બાણની અંદર કેટલી શક્તિ છે એનો અનુભવ થયો છે? તો કે ના, મને તો એ પણ અનુભવ નથી થયો. મારી જ કે સુન દશાનન, મેં રાવણને જોયા પણ છે અને રાવણના બાણની અંદર જે તાકાત છે એનો અનુભવ પણ કર્યો છે. ક્યારે અનુભવ કર્યો? તો કે જ્યારે વિશ્વામિત્રનો યજ્ઞ ધ્વંસ કરવાને માટે હું ગયો હતો ત્યારે ઈ રામે ફણા વગરનું બાણ મને માર્યું તો 400 ગાંવ દૂર ફેંકાઈને અહીંયા કને પડ્યો છું. ત્યારથી હું વિચાર કરું છું કે ઈ દિવસે મને ફણા વિનાનું બાણ માર્યું તો હું 400 ગાંવ ફેંકાઈને પડ્યો, તો ઈ રામે મને ફણા સહિત બાણ માર્યું હતો હું ગયો ક્યાં હત? વિચાર કરો. એટલે રાવણને થયું કે આ વાત તો સાચી કરે છે, આ હશે ભગવાન જ, મનમાં નક્કી કર્યું અને પછી કહ્યું કે ના, તું મને ગમે એવી રીતે મદદ કર. ત્યારે એણે કીધું કે સાંભળ રાવણ, પ્રેમ અને વેર બે સમાન વ્યક્તિની સાથે કરાય, અસમાન વ્યક્તિની સાથે ક્યારે પ્રેમે ન કરાય અને વૈરે ન કરાય, માટે જો તું તારી મંદોદરીનો ચૂડલો સલામત રાખવા ઈચ્છતો હે તો તું આ રામનું નામ લેવાનું જ ખાલી કામ કર, બાકી રામની સાથે વૈર બાંધ નહીં, એની અંદર તારા વંશનો નાશ થઈ જશે. ત્યારે રાવણને થોડો ક્રોધ ચડ્યો ને એણે કીધું કે હું તારો ઉપદેશ સાંભળવા માટે અહીંયા નથી આવ્યો, તું મને મદદ કર. ના પાડી ત્યારે મ્યાનમાંથી તલવાર કાઢી અને એમ ઉગામીને મારવા માટે જાય. મારી જ સમજી ગયો કે રામાદપી ચ મર્તવ્યમ મર્તવ્યમ રાવણાદપી ઉભયોર યદી મર્તવ્યમ વરમ રામો ન રાવણ. ઉભય ભાંતિ દેખા નિજ મરના તબ તાકીશી રઘુનાથ એક સરના. બંને બાજુથી મૃત્યુ આવ્યો, જો જાય તો ત્યાં કને રામ મારે અને જો ના જાય તો અહીંયા કને રાવણ મારે. હવે નક્કી કરવાનું છે કોના હાથે મરવું. જો રામના હાથે મરે તો એને ઉર્ધ્વગતિ મળે અને રાવણને હાથે મરે તો એને અધોગતિ મળે. એટલા માટે એણે નિર્ણય કર્યો વરમ રામો ન રાવણ, એને મરવાને માટે જેને હાથે મરવું છે એ યોગ્ય પુરુષ રામને પસંદ કર્યા, પણ રાવણને હાથે મરવાનું પસંદ કર્યું નહીં. આ પાડી દીધી કે હું તમારી મદદ કરીશ,
મારીચ છે એ મનની અંદર વિચાર કરે છે કે આહા શું મારા સૌભાગ્ય છે જે ભગવાનની પાછળ આખી દુનિયા પાગલ થઈને દોડે છે, એ ભગવાન મારી પાછળ ધનુષ અને બાણ લઈને ભાગશે ત્યારે હું પાછું વળી વળીને એ પ્રભુના દર્શન કરતો હઈશ, જે ભગવાનને બધાએ ભજે છે, જે ભગવાનની પાછળ બધાએ દોટ મૂકે છે, એ અખિલ બ્રહ્માંડનો નાથ રામ એ મારી પાછળ દોડતો હશે. આ દ્રશ્યનું દર્શન કરવા માટે તો આકાશની અંદર દેવતાઓ પણ આવશે. આવો પોતાનું સૌભાગ્ય માની અને મારીચે હા પાડી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે રાજા, આ બાજુ એ બંને રાવણ મારીચને લઈને આવવાની તૈયારી કરે છે, એ જ વખતે સવારના સમયે લક્ષ્મણજી છે એ ફળફૂલ લેવાને માટે ગયા ત્યારે ભગવાને મૈયા સીતાને કહ્યું કે દેવી, આજે રાવણ તમારું અપહરણ કરવા માટે આવી રહ્યો છે, માટે તમે એમ કરો અગ્નિની અંદર સમાઈ જાઓ, તમારો જે આ દૈવી રૂપ છે એને તમે સંતાડી મૂકો ને તમારો પડછાયો કેવળ પ્રતિબિંબ છે એને જ તમે અહીંયા કને રાખો, કારણ કે જો આ તમારા દૈવી શરીરની સામે રામ આવે તો આ તમારી દ્રષ્ટિ પડતાની સાથે જ એ બળીને ભસ્મ થઈ જાય, માટે આ શરીરને તમે આ સ્વરૂપને છુપાવી અને કેવળ પ્રતિબિંબને રાખો. માં સીતાએ જેમ ભગવાન રામે કહ્યું એ પ્રમાણે કર્યું. લક્ષ્મણ લાલ ફળફૂલ લઈને આવ્યા, માતાના દર્શન કર્યા પણ એ કંઈ મરમને જાણી ન શક્યા. લક્ષ્મણ હું યહ મરમનું જાના જો યહ ચરિત્ર રજા ભગવાના, ભગવાને જે ચરિત્ર કર્યું એનો લક્ષ્મણજી પણ કંઈ મર્મ સમજી શક્યા નહીં. આ રીતે એ પંચવટીમાં રામ લક્ષ્મણ અને સીતા ત્રણે બેઠા છે. એ જ વખતે રાવણે મોકેલો મારીચ ત્યાં કને આવ્યો. મારીચ છે એ સુવર્ણનો મૃગ બનીને આવ્યો છે એટલે એના ઉપર સૌથી પહેલી દ્રષ્ટિ મૈયા સીતાની પડી, કારણ કે માયાવીની ઉપર માયાવીની દ્રષ્ટિ પહેલી પડે. સીતા છે એ પણ અસલી નથી, એ પણ માયાવી છે, અને આ મારીચ આવ્યો છે સુવર્ણનો મૃગ બનીને એ પણ માયાવી છે, એટલે પ્રથમ માં સીતાની દ્રષ્ટિ પડી. એટલે માં સીતાએ કહ્યું રામ પ્રભુને કે પતિદેવ, પ્રાણનાથ આ સરસ મજાનો કાંચન મૃગ છે ને એ આપ મારા માટે લાવો, એમાંથી મારે કંચુકી બનાવવી છે. હવે ભક્તો તમે વિચાર કરો કે સીતાજી કોઈ સામાન્ય હતા કે એ એના પતિને એક અરણ્યાની હિંસા કરવાનું કહે, અને રામ પણ કોઈ સામાન્ય હતા કે ઈ કે પત્ની અને ઈ અરણ્યની પાછળ દોડ્યા ચાલ્યા જાય? અને પેલી તો વાત ઈ કે સોનાના મૃગ ક્યાંય હોય, છતાંય આ બધુંય ભગવાન રામ જાણતા જ હતા કે આવું આવું થવાનું છે. અને ઘણા આજે એમ કહેતા હોય કે ભગવાન રામની વિનાશકાળે વિપરીત બુદ્ધિ, કે ભગવાન રામનો જ્યારે વિનાશકાળ નજીક આવ્યો ત્યારે એની બુદ્ધિ ફરી અને ઈ સોનાના હરણ્યાને પાછળ ગયા, ભલામણ તારી બુદ્ધિને દેનારા એ ભગવાન રામ છે, તો એની બુદ્ધિ ક્યારે ફરે? એ ભગવાનની તો લીલા છે, ભગવાનને રાવણનો વધ કરવો છે એટલા માટે ભગવાન જ આ સ્ટેજ ઉપર આવીને અલગ અલગ પાત્રો દ્વારા અલગ અલગ ખેલ ખેલાવે છે, ભગવાને જ આવો બધો કાર્યક્રમ ગોઠવ્યો છે. માં સીતાએ જ્યારે કહ્યું ત્યારે ભગવાન એની પાછળ દોડ્યા, કારણ દોડ્યા એટલા માટે કે જો પ્રભુ ત્યાં કને હોય તો ત્યાં કને રાવણ આવી ન શકે. સૂર્યની હાજરીમાં ક્યારેય પણ અંધકાર આવી શકતો નથી, નિશાચર છે ને એ અંધકારમાં જ આવે, દિવસે ક્યારેય નાવે, રાવણ રાક્ષસ નિશાચર છે, તો એ રામરૂપી સૂર્ય હોય ત્યાં સુધી આવી ન શકે. એટલે ભગવાન રામ છે એ મૃગની પાછળ દોડ્યા. ભગવાને જતાં જતાં લક્ષ્મણને આજ્ઞા કરી કે લક્ષ્મણ, આ માં તારી માં સીતા છે એનું તું ધ્યાન રાખજે, એમ કહીને ભગવાન છે હાથની અંદર ધનુષ અને બાણ લઈ અને એ મૃગની પાછળ દોડ્યા છે. આગળ મૃગ દોડતું જાય છે મારીચ, અને પાછળ ભગવાન રામ એની પાછળ દોડતા જાય છે. ઘણી વાર સુધી મારીચે પ્રભુ રામને દોડાવ્યા, પછી ભગવાને તાકીને એકદમ નિશાન લઈ કાન સુધી ખેંચી પ્રત્યંચા અને બાણને છોડ્યું તો એ તરત જ તીર દોડતો દોડતો જઈ અને મારીચના શરીરની અંદર વાગ્યું. વાગતાની સાથે જ મારીચ છે એ ધડાંગ કરતો પૃથ્વી ઉપર પડ્યો, પણ પૃથ્વી ઉપર પડ્યો ત્યારે પેલું જ એણે કામ કર્યું, લક્ષ્મણ કર પ્રથમ હી લામા પાછે સુમિરહી મનમહુ રામા, પડતાની સાથે જ પેલા એણે
ભગવાન રામના અવાજની અંદર હે લક્ષ્મણ હે લક્ષ્મણ આવી રીતનો શબ્દ પુકાર્યો અને પછી મનની અંદર એણે ભગવાન રામનું સ્મરણ કર્યું. ભગવાને એને તરત જ દિવ્ય ગતિ આપી, પણ એણે રામના અવાજની અંદર જે લક્ષ્મણ લક્ષ્મણ જે શબ્દો કાઢ્યા હતા એ શબ્દ અહીંયા ચિંતા ન કરો, મારા ભાઈને કઈ પણ થશે નહીં. ત્યારે દેવી સીતા કહે કે લક્ષ્મણ, મારો પ્રાણનાથ મારા પતિદેવ એ સંકટની અંદર હોય તો મને ચિંતા કેમ ન થાય? સહજ સ્વાભાવિક રીતે મને ચિંતા થાય, માટે તમે જાઓ અને તમારા ભાઈની સહાયતા કરો. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે મને મોટા ભાઈ તમારી રક્ષાની આજ્ઞા કરીને ગયા છે, તો હું મારા મોટા ભાઈનો વચન લોપી અને તમને છોડીને કઈ રીતે જઈ શકું? લક્ષ્મણ ના માન્યા, તે ના જ માન્યા. ઘણી વાર સુધી સમજાવ્યા, માં સીતાએ પણ ના માન્યા. ત્યારે વૈદેહીએ વચનમાં લક્ષ્મણને લગાડ્યા બાણ. તું જાણે રામ વરે મર તું જાણે રામ મરે વરે મુજને તે ન વરું તજીશ હું પ્રાણ. આવા વાક્યો જ્યારે લક્ષ્મણજીને કહ્યા ને, લક્ષ્મણજીના શરીરની અંદર આર પાર ઉતરી ગયા અને તરત જ લક્ષ્મણ મા જાનકીને હાથ જોડી અને ચાલતા થયા. હાથમાં ધનુષ બાણ લીધું અને જતાં જતાં એક ઝૂંપડીને ફરતે રેખા દોરી આવી માં સીતાને પ્રાર્થના કરી કે હે માં, આજ દિવસ સુધી મેં કોઈની જેની આજ્ઞા નથી લોપી એવા ભગવાન રામની આજ્ઞા લોપીને જાઉં છું તમારું વચન પાડવાને ખાતર, પણ જતાં જતાં એક પ્રાર્થના કરું છું કે માં, મેં જે આ એક રેખા દોરી છે ને એ રેખાને પાર કરીને તમે બહાર ન નીકળતા. માં સીતા કે ભલે લખન, તમે જાઓ તમારા ભાઈની સહાયતા કરો. લક્ષ્મણજી છે એ દોડતા દોડતા પ્રભુની પાછળ આવે છે અને એ જ વખતે સુખદેવજી મહારાજ કહે કે હે પરીક્ષિત રાજન, આ બાજુ રાવણ છે એ સાધુનો વેશ લઈ અને પંચવટી જ્યાં ભગવાનની પર્ણકુટી હતી એની અંદર પ્રવેશ કર્યો. આગળ ચાલતા ચાલતા જ્યાં ઝૂંપડીને ફરતે લક્ષ્મણે બનાવેલી રેખા હતી એ રેખાને પાર કરવા માટે જાય, પણ આગ લાગ્યો બળવા લાગ્યો એ રેખાને ઓળંગીને અંદર ન જઈ શક્યો. ભક્તો વિચાર કરો કે એક ભારત વર્ષના બ્રહ્મચારીની શું તાકાત છે. એક બાણથી આમ રેખા દોરે તો આખે આખી ત્રિલોકીની અંદર જેને કોઈ રોકી ન શકે એવા રાવણને એક બાણની રેખા, મામૂલી એવી બાણની રેખા છે એને અટકાવી દે તો આ શેની તાકાત છે? બ્રહ્મચર્યની તાકાત છે. એટલા માટે સંતો કહે છે કે ત્યાગી છે એને તો બ્રહ્મચર્ય પાળવાનું જ છે, પણ શાસ્ત્રોની અંદર ગ્રસ્તાશ્રમના પણ બ્રહ્મચર્યના નિયમો બતાવવામાં આવ્યા છે. માટે ગ્રસ્તાશ્રમમાં રહેલા સ્ત્રી પુરુષોએ બ્રહ્મચર્યના નિયમો અવશ્ય પાળવા જોઈએ, કારણ કે બ્રહ્મચર્ય પાળવાથી જીવાત્માની અંદર તાકાત આવે છે અને એ જીવ છે એ ભગવાનને તો પામી જ શકે પણ ધારે એવું કામ કાઢી શકે એ બ્રહ્મચર્ય છે ને, અમોઘ શસ્ત્ર છે. માટે બ્રહ્મચર્યનો સૌએ પાલન કરવું જોઈએ. આ રીતે રાવણ છે એ લક્ષ્મણે દોરેલી રેખાને પાર કરવા માટે જાય, પણ પાર ન કરી શક્યો. ત્યારે એ બારે ઊભો રહીને જ બોલ્યો કે ભિક્ષાન દેહી, આમ પુકાર કર્યો. ત્યારે માં સીતા અંદર બેઠા હતા, આવીને જોયું તો એક પોતાને આંગણે અતિથિ સાધુને ઉભેલા જોયા. એટલે માં સીતા અંદર ગયા અને જે કંઈ ફળફૂલ આવ્યા હતા ઘરની અંદર એ ફળફૂલ એક છાબલાની અંદર ભરી અને દેવા માટે આમ નીચે ઉતર્યા. રેખાને ઓળંગવા જાય ત્યાં લક્ષ્મણજીના શબ્દ એના કાનમાં આવ્યા. એને યાદ આવ્યું કે લક્ષ્મણ મને આ રેખાને પાર કરવાની ના પાડીને ગયા છે, એટલે ઊભા રહી ગયા અને સાધુને સંબોધીને કહ્યું, રાવણને કહ્યું કે સાધુ મહારાજ આ ભિક્ષા છે તમે લઈ લો. ત્યારે સાધુના વેશમાં રહેલા રાવણે કહ્યું કે જુઓ મૈયા, અમે બાંધી ભિક્ષા લેતા નથી અને કોઈ પણ ગ્રસ્તના ઘરની અંદર અમે ક્યારે પ્રવેશ નથી કરતા, માટે જો તમારે ભિક્ષા આપવી હોય તો તમે બહાર આવો અને અમને ભિક્ષા દો, નહીતર અમે ચાલ્યા જશું, અમને કંઈ પણ લાલચ નથી. આમ કહ્યું ત્યારે સીતા મૈયાને થયું
કે જો એક અતિથિ આંગણે આવીને ભિક્ષા લીધા વિના ચાલ્યો જાય તો એ ગ્રસ્તનો જે કંઈ કમાયેલું પુણ્ય સત્ય કર્મ છે એ બધું એ લઈને જાય છે. માટે આંગણેથી ક્યારે અતિથિને જવા ના દેવાય ખાલે હાથે. એટલે માં સીતા મનોમન લક્ષ્મણની માફી માંગીને રેખાને ઓળંગીને બહાર આવ્યા. અને જેમાં માં સીતા લક્ષ્મણે બનાવેલી રેખાને ઓળંગીને બહાર આવ્યા કે તરત જ રાવણે પ્રથમ પોતાનું મૂળ રાક્ષસ રૂપ પ્રગટ કર્યું, મનોમન માં સીતાને પ્રણામ કર્યા અને પછી માં સીતાનું અપહરણ કરીને આકાશ માર્ગે ચાલ્યો ગયો. આ કથા પણ આપણે સમજવા જેવી છે. સીતાજીએ પહેલા પંચવટીમાંથી રામ ભગવાનને કાઢી મૂક્યા. પંચવટી શું છે? પંચવટી શું છે કહેવાય ગયું. શું છે? આપણો શરીર. સીતા મૈયા એણે પ્રથમ રામ ભગવાનને રજા આપી દીધી. રામ છે એ જ્ઞાન છે. પછી લક્ષ્મણને રજા આપી દીધી. લક્ષ્મણ છે એ વૈરાગ્ય છે. જો આપણા જીવનની અંદર જ્ઞાનને આપણે કાઢી મૂકશું, જ્ઞાન નહીં હોય પણ જો વૈરાગ્ય હશે તો આપણા હૃદયની અંદર સીતારૂપી જે ભક્તિ રહેલી છે એને કોઈ પણ અડી નહીં શકે, એનો વાળ વાંકો નહીં થાય, સુરક્ષિત રહેશે. પણ રામરૂપી જ્ઞાન ચાલ્યું જશે, વૈરાગ્યરૂપી લક્ષ્મણ ચાલ્યા જશે ત્યારે ગમે એ આસુરી તત્વ આવીને આપણી ભક્તિનું અપહરણ કરીને ચાલ્યો જશે ત્યારે આપણા જીવનની અંદર ભક્તિ રહેશે નહીં. ભક્તિ છે ને એ જ્ઞાન અને વૈરાગ્યને આધારે જ રહી શકે, ક્યારેય પણ સ્વતંત્ર રીતે રહી શકતી નથી. ભક્તિને શાસ્ત્રોએ એક પ્રેમનો પ્રવાહ બતાવ્યો છે, જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય છે એના બે કિનારા છે. અને મહાત્મ્ય કથાની અંદર આપણે સાંભળ્યું કે જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા ત્યારે ભક્તિ દેવી રડવા લાગ્યા. શા માટે રડ્યા? કે પોતાના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય દુઃખી છે એટલા માટે. જ્ઞાન અને વૈરાગ્ય એના કિનારા છે, કિનારા વિના નદીનું અસ્તિત્વ નથી હોતું. માટે ભક્તિ દેવી રડે છે કે આના વિના મારી કોઈ સ્થિતિ નથી, અસ્તિત્વ નથી. એટલે જો જીવનમાંથી જ્ઞાન ગયું અને વૈરાગ્ય હશે તો હજી ભક્તિ ટકશે, પણ વૈરાગ્ય ચાલ્યો ગયો અને કદાચ તો બી ભક્તિ રહેશે. પણ વૈરાગ્ય જે એક મર્યાદા બાંધી છે રેખા, એ રેખા મર્યાદા રૂપી રેખાની અંદર આપણે પડ્યા રહેશું તો પણ આપણો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. પણ જ્યારે વૈરાગ્યની મર્યાદાને પણ લોપી ત્યારે પછી બચવાનો કોઈ ચાન્સ નથી, ત્યારે આપણું અપહરણ થઈ જશે. આપણા હૃદયની અંદર જે ભક્તિ છે એને કોઈ ને કોઈ આસુરી તત્વ છે એ લઈ જશે. આ કથામાંથી એક સમજવા જેવો. હવે બીજું, રાવણે સીતાનું હરણ ક્યારે કર્યું? જ્યારે એમણે રેખા ઉલ્લંઘી ત્યારે. એમ આ સમાજની અંદર અત્યારે રાવણનો તોટો નથી. ભક્તો સાંભળજો, શેરીએ શેરીએ રાવણો ફર્યા જ કરે છે, પણ સ્ત્રી જે માતા બેન દીકરી એણે પોતાની મર્યાદા રૂપી રેખામાં રહેવું પડશે. ઈ જ્યાં સુધી પોતાની મર્યાદા રૂપી રેખાની અંદર હશે ત્યારે આ જગતના કોઈ પણ રાવણની તાકાત નથી કે એના સામે કુદૃષ્ટિ માંડીને જોઈ શકે, તાકાત નથી. પણ જ્યારે માતાઓ પોતાની મર્યાદા છોડીને આગળ નીકળશે ત્યારે સમાજનો કોઈ ને કોઈ રાવણ આવીને એનું અપહરણ કરીને લઈ જશે. માટે ખાસ સાવધાન માતાઓ બહેનો દીકરીઓને અહીંયાથી પ્રાર્થના છે કે હરેક બાબતની અંદર મર્યાદા હોવી જોઈએ. બોલવામાં, ચાલવામાં, કપડાં પહેરવામાં, આભૂષણ પહેરવામાં, હરેક પ્રકારના વર્તનની અંદર સ્ત્રી માત્રએ મર્યાદા રૂપી રેખાની અંદર રહેવું જોઈએ. જો એ રેખાનું ઉલ્લંઘન થાય તો એનું અપહરણ થાય. માટે સ્ત્રીને એક મર્યાદા છે, એ મર્યાદામાં રહેવું જોઈએ. તો પછી તમે રાજી ન થતા હો, આપણા પણ ધર્મ છે, આપણે પણ મર્યાદામાં રહેવું જોઈએ. પુરુષનો ધર્મ છે સ્ત્રીનું રક્ષણ કરવું, પુરુષને પણ હંમેશાને માટે સ્ત્રીઓનું રક્ષણ કરવું જોઈએ અને પોતાના ધર્મની અંદર રહેવું જોઈએ. જો પોતાની મર્યાદારૂપી રેખાથી બહાર જાય તો એનું અપહરણ થાય છે. માટે ક્યારેય પણ મર્યાદારૂપી રેખાને ઉલ્લંઘવી જોઈએ નહીં. ત્રીજી બાબત સમજવા જેવી કે રાવણે માતા સીતાનું અપહરણ કર્યા પહેલા સાધુ વેશ છોડી અને પોતાનો રાક્ષસી વેશ પ્રગટ કર્યો. શા માટે? રાવણે વિચાર કર્યો કે જો હું સાધુના વેશમાં રહી અને આ માતા સીતાનું એટલે કે સ્ત્રીનું અપહરણ કરીશ તો આ ભગવા કપડા ઉપર સમાજને જે શ્રદ્ધા છે, એક વિશ્વાસ છે, એ વિશ્વાસ છે એ ઉડી જશે, એ વિશ્વાસ રહેશે નહીં. માટે રાવણે અપહરણ કર્યા પહેલા
એ સાધુના કપડાનો ત્યાગ કર્યો ને પોતાનો મૂળ સ્વરૂપ છે એ પ્રગટ કર્યો ને ભક્તો આજે સમાજની અંદર સાધુના વેશની અંદર પણ ઘણા બધા રાવણો ફરતા હોય છે. રાવણ તો હજી ધજ હતો કે એણે પહેલા પોતાનો વેશ પ્રગટ કર્યો, પણ આજે સાધુના રૂપમાં જ રહીને રાવણો ના કરવા જેવા તમામ પ્રકારના કામ કરે છે. તો આવા રાવણથી પણ આપણે સાવધાન રહેવું જોઈએ. આવા રાવણનો શરણો લેવાથી કે આવા રાવણથી ક્યારેય પણ આપણા જીવાત્માનું કલ્યાણ ન થાય. જો જીવાત્માનું કલ્યાણ કરવું હોય તો આ ભગવદીય સાચા પરમહંસ મળે તો જ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી શકે. બાકી સમાજના હાલતે ચાલતન ફેલ ફતુર કરતા બાવા ક્યારેય પણ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી શકતા નથી. માટે આ રાવણ જે સાધુના વેશમાં રહેલા હોય એવાને ઓળખીને એનાથી દૂર રહેવું જોઈએ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે રાજન, માં સીતાનું અપહરણ કરી અને રાવણ સહી આકાશ માર્ગે ઉડીને જઈ રહ્યો હતો. માર્ગમાં જતાં એ ચાલ્યો જતો હતો ત્યાં કને એને જટાયુ મળ્યો. જટાયુએ જોયું કે માં સીતાનું હરણ કરીને કોઈ દુષ્ટ રાક્ષસ જઈ રહ્યો છે. સામે આવીને એ રાવણની સાથે યુદ્ધ કર્યો. રાવણે એની એક પાંખ કાપી નાખી, તરફડિયા મારતો એ જટાયુ છે એ નીચે પૃથ્વી ઉપર પડ્યો. અને પછી રાવણ છે એ માં સીતાને લઈને આગળ ચાલ્યો, ઋષ્યમુખ પર્વતની ઉપરથી પસાર થયો. માં સીતાએ નીચે દ્રષ્ટિ કરી તો ઘણા બધા રીંછ અને વાંદરા ત્યાં કને રમતા હતા. માં સીતાએ તરત જ પોતાના ઘરેણા ઉતારી એક પોટલીમાં બાંધીને નીચે ફેંક્યા કે મને ગોતતા ગોતતા મારા રામ આવે તો એને નિશાન રૂપે કંઈક મળી રહે એવી ભાવનાથી નીચે મૂક્યા. રાવણ છે એ માં સીતાને લઈ અને લંકા ગયો અને ત્યાં કને એને અશોક વાટિકાની અંદર રાખ્યા અને ત્રિજટા આદિક જે કઈ રાક્ષસીઓ હતી એને સેવામાં મૂકી દીધી. હવે આ બાજુ ભગવાન રામ છે એ મારીચને મારીને પાછા વળે છે ત્યાં સામેથી લક્ષ્મણને આવતા જોયા. એટલે લક્ષ્મણને જોઈને ભગવાને કહ્યું, જનક સુતા પરિહર હું અકેલી, આય હું તાત બચન મમ લોપી, નિશીચર નિકર ફિરહી બન માઈ, મમ મન સીતા આશ્રમ નાહી. અરે મેં તમને આજ્ઞા કરી હતી કે તમે તમારી માં સીતાનું ધ્યાન રાખજો, એને એકલા ના છોડતા તો તું મારું વચન લોપીને આવ્યો શા માટે? મારું મન તો એમ કહે છે કે હવે આશ્રમની અંદર સીતા નહીં હોય. બંને ભાઈ દોડતા દોડતા આશ્રમની અંદર આવ્યા. આખે આખા આશ્રમને જોઈ વર્યા પણ ક્યાંય માં સીતાનું દર્શન ન થયું. ઘણા બધા સાધ પાડ્યા પણ ક્યાંયથી માં સીતા ના મળ્યા. ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન માં સીતાના વિયોગની અંદર પાગલ થઈને રડવા લાગ્યા. સીતાને વારંવાર હે સીતે હે સીતે મને છોડીને તું ક્યાં ચાલી ગઈ આમ પુકારતા પુકારતા રુદન કરે છે. સીતાને શોધતા શોધતા આગળ ચાલ્યા. જંગલના ઝાડમાં હોય તો ઝાડવાને પૂછે કે હે ઝાડ તે મારી સીતાને ક્યાંય જોઈ? જો તે ક્યાંય જોઈ હોય તો તું મને કહે કે મારી સીતા ક્યાં ગઈ? આ રીતે પશુ પક્ષી ગમે એ હોય એને ભગવાન પૂછે છે, હે ખગ હે મૃગ મધુકર શ્રેણી, તુમ દેખી સીતા મુગ નયની, તે ક્યાંય મૃગ નયની સીતાને ક્યાંય જોઈ હોય તો એનો મને સંદેશ આપો, મને સીતાનો વિયોગ થાય છે, મારે સીતાને મળવું છે. આમ પૂછતા પૂછતા ભગવાન આગળ ચાલ્યા. ત્યાં લોહી પડેલું જોયું. આસપાસ જોયું તો પક્ષીરાજ જટાયુ પડેલો હતો, છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. ભગવાન રામ દોડતા દોડતા જટાયુની પાસે આવ્યા. ભગવાન રામે એને ઉપાડીને પોતાના ખોળાની અંદર લીધો. જટાયુએ બધી વાત કરી કે આ રીતે રાવણ નામનો રાક્ષસ તમારી પત્નીનું અપહરણ કરી અને ગયો છે. કઈ દિશામાં ગયો? તો કહ્યું એ દક્ષિણ દિશાની અંદર ગયો. પણ મને બહુ દુઃખ થાય છે કે હું તમારી પત્ની માં સીતાનું રક્ષણ ન કરી શક્યો, મને માફ કરો. ત્યારે ભગવાન કહે કે હે પક્ષીરાજ, તમે મારા ઉપર ખૂબ ઉપકાર કર્યો, તમે કેવળ મારી સીતાનું તમે એક નિશાન બતાવ્યું સમાચાર આપ્યા એ જ તમે મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. હવે જો તમે ઈચ્છતા હોય તો હું તમને સાજો કરી અને અમરત્વ આપી દઉં, પણ તમારી ઈચ્છા હોય તો. ત્યારે જટાયુ કહ્યું કે ના પ્રભુ, મારી કોઈ ઈચ્છા નથી, મને કાંઈ જોઈતું નથી, બસ મારી અંતિમ ઈચ્છા એ જ છે કે મારું જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી આપ મને આમને આમ ખોડાની અંદર જ રાખો, આ મારી અંતિમ ઈચ્છાને તમે પૂર્ણ કરો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે એ જ વખતે કરુણાના સિંધુ ભગવાન રામચંદ્રજીએ જટાયુના માથા ઉપર પોતાનો કોમળ કરકમળ ફેરવ્યો અને ભગવાને એને અમૃત વાક્યો સંભળાવ્યા. અંત સમયે
જટાયું છે એ રામ રામ સ્મરણ કરતો કરતો ભગવાનની ગોદની અંદર જ પોતાનો દેહ છોડીને ભગવાનના પરમધામને પામ્યો. પછી ભગવાન રામચંદ્રજીએ પોતાના હાથે જંગલમાંથી લાકડા ભેળા કરીને ચિતા ખડકી એની અંદર જટાયુના દેહને પધરાવી અને ભગવાન રામે પોતાના સ્વહસ્તે એ જટાયુને અગ્નિ સંસ્કાર આપ્યો. અને જ્યારે અગ્નિ સંસ્કાર આપ્યો ત્યારે બાજુમાં ઉભેલા લક્ષ્મણજીની આંખમાંથી દડ દડ બોર જેવડા આંસુ સરી પડ્યા. એના મનમાંથી શબ્દો નીકળી પડ્યા કે ધન્ય છે આ જટાયુને, આવું સૌભાગ્ય તો દશરથ નરેશ મહારાજા અમારા પિતા દશરથને પણ નથી મળ્યું, કારણ કે એના અગ્નિ સંસ્કાર વખતે પણ ભગવાન રામ હાજર નતા રહ્યા અને આ જટાયુનો અગ્નિ સંસ્કાર સ્વયં ભગવાન રામે જ કર્યો, એટલે આના સૌભાગ્યનો કોઈ પાર નથી. ભગવાન અતિશય દયાળુ છે. ભગવાન કેવા દયાળુ છે, તુલસીદાસજી મહારાજ લખે, કોમલ ચિતયતિ દીન દયાલા કારણ બિનુ રઘુનાથ ગોપાલા, કોમલ ચિતયતિ દીન દયાલા કારણ બિનુ રઘુનાથ કોમલ ચિતયતિ દીન દયાલા કોમલ ચિતયતિ દીન દયાલા રઘુનાથ કૃપાલા કોમલ ચિતયતિ દીન દયાલા કારણ બિન રઘુનાથ કૃપાલા. તુલસીદાસજી મહારાજ કહે કે કોમલ ચિત અતિ દીન દયાલા કારણ બિનુ રઘુનાથ કૃપાળા. ભગવાનનો સ્વભાવ કેવો છે ભક્તો? અતિશય દયાળુ. કેવા દયાળુ? કે જે દયા કરવા માટે કારણ નથી શોધતા. અહૈતુકી કૃપા કરુણા કરે ભગવાન. અહૈતુકી, જે કારણ ન શોધે, હેતુ ન શોધે, એમને એમ મોજ આવી અતિશય કરુણા કરી નાખે, આવો ભગવાનનો સહજ સ્વભાવ છે. ભગવાન એટલા દયાળુ છે કે માંસ ખાનાર પક્ષી જેને ક્યારે મોક્ષ ન મળે એ ગીધ પક્ષીને મોટા મોટા જંગલની અંદર જઈને તપ કરે એવા યોગીઓ જે ગતિને ઈચ્છે છે ને એ ગતિ ભગવાને એને કૃપા કરીને આપી દીધી. આ રીતે જટાયુનો મોક્ષ કરી એને ગતિ આપીને ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. આગળ જતા એને એક કબંધ નામનો રાક્ષસ મળ્યો. ભગવાન એને માર્યો. મારતાની વેત જ એ ગંધર્વનું રૂપ લઈ અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાનને વાત કરી કે હે પ્રભુ, મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો હતો, એને કારણે મારી આવી દશા થઈ છે. ભગવાને કહ્યું, આજ પછી ક્યારેય પણ દેવ બ્રાહ્મણ ગાય સાધુ આનો ક્યારેય પણ અપરાધ ન કરતો. ભગવાને એને પણ એના સ્થાને મોકલાયો. આગળ કથા સંભળાવતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે હવે ભગવાન રામના પ્રસંગની અંદર અતિશય જે સુપ્રસિદ્ધ કથા છે એવી કથા હું તને સંભળાવું. સાંભળ,
ઈ કથા છે એક ભારત વર્ષની મહાન ભક્ત મહિલા સબરીની. ભક્તો, આ ચરિત્રથી આપ બધાય વાકેફ છો, જાણો છો કે ભગવાન સબરીને ત્યાં પધાર્યા અને એના મનની અંદર જે કંઈ મનોરથો હતા. આજે ડાયરેક્ટ તમને વાત કરું કે આપણે ભગવાન બાલકૃષ્ણને અહીંયા કને લાવવાના છે. રામાયણના પ્રસંગો એટલા અદ્ભુત છે ને, પહેલી જ વખત આ દાસને આ કથા વાંચવાનો અવસર મળ્યો છે એટલે એક અક્ષર મૂકવાની પણ હોશ નથી થતી. જેટલા છે એટલા બધાય ચરિત્રો સંભળાવવા છે. મને એમ કે બિલકુલ કૃષ્ણ ભગવાનને આપણે ટૂંકમાં જ આપણે બોલાવી લેશું અને જેટલો વિશેષ સંભળાય એમ રામ ભગવાનના ચરિત્રોને સાંભળીએ, છતાંય પણ હજી કેટલી આ બધા અધ્યાયોની અંદર રામકથા છે. જેટલો સમય છે એ પ્રમાણે હવે દોડતા દોડતા પણ ભગવાન રામને આપણે જંગલમાંથી પાછા અયોધ્યાની અંદર લાવવાના છે અને એના પછી પરમાત્મા શ્રી કૃષ્ણને આપણે અહીંયા કને બોલાવવાના છે. માટે સાવધાન થઈ અને સાથે સાથે ચાલતા જાઓ. ભગવાન રામને આપણે થોડી જ વારમાં અયોધ્યાની અંદર લાવી, ભગવાન રામ છે એ સબરીને ત્યાં પધાર્યા, એ ગુરુ વચનની અંદર વિશ્વાસ રાખીને બેઠી હતી અને વિચાર હતો કે મારી ઘરે રામ આવશે, મારા ગુરુએ મને વચન આપ્યું છે એટલે આવશે આવશે ને આવશે. વર્ષોના વર્ષો વીતી ગયા પણ એની શ્રદ્ધામાં કે વિશ્વાસની અંદર ભંગ ન પડ્યો. દરરોજ નવો સૂર્ય ઉગે ને એની શ્રદ્ધા છે એ નવી ને નવી પાંગરતી જાય. આજે મારો રામ આવશે તો એના સ્વાગત માટે એ આખું જંગલ પોતાની ઝૂંપડીનો માર્ગ છે એ શણગારે, જંગલમાંથી કાચમ કાચમ બોર છે, પાકા પાકા બોર છે એ ગોતી ગોતીને વીણીને એક છાબલામાં ભરીને રાખે. આ રીતે રામ ભગવાનની દરરોજ વાટ જુએ, આજે મારો રામ આવશે, આજે મારો રામ આવશે એમ વિચાર કરતા કરતા એક દિવસ ભગવાન રામ છે આ સીતા મૈયાને શોધતા શોધતા લક્ષ્મણજીની સાથે સબરીના આશ્રમની અંદર આવી પહોંચ્યા. સબરી રામ ભગવાનને જોતાની સાથે જ બુઢ્ઢી હતી ને, 80 વર્ષની 16 વર્ષની થઈ ગઈ, આનંદમાં આવીને ઠેકડો લગાવ્યો અને નાચવા લાગી. આજે મારી ગુરુ ભક્તિ છે એ સફળ થઈ, રામ સામે ચાલી આવી અને મને દર્શન આપ્યા, એના મનના તમામ મનોરથોને પૂર્ણ કરી. મા આ સબરીને ભગવાને મા શબ્દથી સંબોધી, ભગી આ ભામિની શબ્દથી પણ એક વખત સંબોધન કર્યો અને એને નવધા ભક્તિનો ઉપદેશ આપી અને ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા ચાલતા એમને સુગ્રીવની સાથે મિલન થયું. ઈ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે કે રાજન સાંભળો, ભગવાન રામ લક્ષ્મણજીને સાથે લઈ માં સીતાને શોધતા શોધતા પંપા સરોવરથી આગળ ચાલ્યા. આગે ચલે બહુરી રઘુરાયા, ઋષ્ય મુખ પર્વત નિકરાયા, તહાં રહ સચિવ સહિત સુગ્રીવા, આવત દેખી અતુલ બલ સીવા. સુગ્રીવ છે એ પોતાના મંત્રીઓની સાથે ઋષ્યમુખ પર્વતની ઉપર રહેતો હતો, મંત્રીઓની સાથે મંત્રણા કરતો હતો. દૂરથી બે વીર પુરુષને આવતા જોયા, મનની અંદર ડર લાગ્યો. એના મંત્રી જે હતા હનુમાનજી મહારાજ, એને કહ્યું કે તમે જાઓ, મને લાગે છે કે આ સુગ્રીવે મને મારવા માટે કોઈકને કાવતરો કરીને મૂક્યા છે, માટે જાઓ અને તમે તપાસ કરીને એને અહીંયા કને લઈ આવો કે એ કોણ છે. હનુમાનજી મહારાજ ત્યાં કને આવ્યા. ભક્તો, રામકથાની અંદર અહીંયા કનેથી હનુમાનજી મહારાજનો પ્રવેશ થાય છે. હનુમાનજી મહારાજ આવ્યા, બ્રાહ્મણનું રૂપ લઈ અને રામ અને લક્ષ્મણની આગળ આવીને ઊભા રહ્યા. જોયું તો વેશ હતો તપસ્વીનો, પણ સાથે ધનુષ અને બાણ પણ હતા. એટલે હનુમાનજી મહારાજ મૂંઝાયા કે આને હું ઋષિકુમાર કહું કે રાજકુમાર કહું. અને હનુમાનજી શું છે, બુદ્ધિમતામ વરિષ્ઠમ, અતિશય બુદ્ધિશાળી છે. હવે આને જો ઋષિકુમાર કહીશ અને જો રાજકુમાર હશે તો અપમાન થશે, રાજકુમાર હશે ને ઋષિકુમાર કહીશ તો પણ અપમાન થશે, અપરાધ થશે, હવે શું કરું. એટલે એણે ત્રીજો નિર્ણય કર્યો અને ત્રીજું સંબોધન કરીને પૂછ્યું, કો તુમ શ્યામલ ગૌર શરીરા, છત્રી રૂપ ધરહી બીનુ વન ફીરા, કઠિન ભૂમિ કો મલપદ ગામી, કવન હેતુ બિચરું બન સ્વામી. લક્ષ્મણ આ હનુમાનજી મહારાજે કહ્યું કે આપ કોણ છો, એક શ્યામ છો ને બીજા ગોર છો, આપ છો કોણ, તમારો પરિચય આપો, વેશ તમારો ક્ષત્રિય જેવો છે અને આમ જોતા તમે તપસ્વી ઋષિકુમાર પણ લાગો છો, તો તમે કયા કારણથી અહીંયા વિચરણ કરો છો, જે કંઈ કારણ હોય બધું બતાવો અને તમારો પરિચય આપો. ત્યારે રામ ભગવાને પોતાનો પરિચય આપ્યો. પરિચય જ્યારે આપ્યો ત્યારે હનુમાનજી મહારાજે બ્રાહ્મણનો જે છદ્મ રૂપ હતું એને છોડી પોતાનો મૂળ રૂપ પ્રગટ કર્યું.
અને ભગવાન રામના ચરણમાં પડીને માફી માંગી કે પ્રભુ તમને શોધવાને માટે જ હું નીકળ્યો હતો ને તમે સામેથી ચાલીને આવ્યા તો પણ હું તમને ઓળખી ન શક્યો, પણ તમે તો મારા ઈષ્ટદેવ છો, તમે તો મને ઓળખી શકતા હતા ને, તમે મને કેમ ન ઓળખ્યો? મને હનુમાન કહીને તમારે બોલાવવો જોઈએ, તમારે મને તમારી ઓળખાણ કરાવવી જોઈએ, પણ આવું તમે કેમ ન કર્યું? પછી હનુમાનજી મહારાજે પોતાના દોષો ભગવાનની આગળ પ્રગટ કર્યા છે કે હું અતિશય નીચ જાતિનો વાનર છું, માટે જ તમે મને ભૂલી ગયા. ત્યારે એને ભગવાને વચન આપ્યું કે ના એવું નથી, હું તમને પ્રમાણપત્ર આપું છું કે સુનો કપી જીય માનસી જન દૂના તે મમ પ્રિય લસીમન તે દૂના. જો આ રામચરિત માનસની ભાષા છે એટલે ઉમે અટપટી છે ને, આપણે પહેલી જ વખત બોલતા હોય એટલે સહેજે સહેજ કંઈક ભૂલ થાય. ગામઠી ભાષાની અંદર એકદમ તુલસીદાસજી મહારાજે લખેલું છે વ્રજ ભાષા, એટલે કહ્યું કે હું તમને પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપું છું કે આ લક્ષ્મણ છે ને એના કરતાં ડબલ તમે મને વાલા છો. એ રામ ભગવાને આમ કીધું, હોય લક્ષ્મણ બાજુમાં ઊભા હોય એને તો એમ થાય ને કે આના કરતાં તો આપઘાત કરી લેવો હારો. 14 વર્ષ ખુલ્લા પગે આની પાછળ ગાંડો થઈને સેવા કરી, રાતે ઊંઘ્યો નથી, મારી પત્નીને ઘરે મૂકીને આવ્યો છું, એને મારો વિયોગ છે, આટલું બધું કર્યું અને આ હમણાં આવ્યો ને એ મારાથી ડબલ. આપણે અહીં તો શું થાય, કયો વેલા પૂછાય કરવા રહી, એનું મોઢું જોઈએ આપણે. પણ ભક્તો લક્ષ્મણજીએ એવું નથી કર્યું, કારણ કે એ સાધુ છે. એનો દોષ પોતે અંતર ઊંડા ઉતરીને વિચાર કર્યો કે મારી અંદર હજી એવી કઈ બાબત ખૂટે છે કે જે આની અંદર ભગવાનને જોઈને એને મારા કરતાં ડબલ કયો. પોતે આત્મશોધન ચાલુ કર્યું, સંશોધન કરે છે. લક્ષ્મણજીનું હવે પોતાનું આત્મચિંતન ચાલુ થયું અને આ બાજુ હનુમાનજી મહારાજે કહ્યું કે સુગ્રીવ છે, આપ એને મળવાને માટે ચાલો, ત્યારે ઈ તમારી મદદ કરશે. અને બધી રામ ભગવાને વાત કરી હતી કે અમે આ રીતે અમારી પત્નીનું અપહરણ થઈ જતાં એને શોધવા માટે નીકળ્યા છીએ. તો હનુમાનજી મહારાજે કહ્યું કે તમે ચાલો સુગ્રીવની સાથે મળો, સુગ્રીવની સાથે મિત્રતા કરો, ઈ તમને તમારી પત્ની શોધવામાં સહાયતા કરશે. ત્યારે રામ ભગવાન છે એ હનુમાનજી મહારાજે પોતાનો વિશાળ સ્વરૂપ પ્રગટ કર્યું, બંને ભાઈઓને એક એક ખભા ઉપર બેસાડ્યા અને ત્યાંથી છલાંગ લગાવી ઉડીને સીધા ઋષ્યમુખ પર્વત ઉપર ઉતર્યા. અને જેવા બંને ભાઈઓને હનુમાનજી મહારાજે ઉતાર્યા કે તરત જ લક્ષ્મણજી ઊભા આમ આડા પડીને રામ ભગવાનના ચરણમાં દંડવટ કરવા માંડી ગયા. રામ ભગવાન કે લક્ષ્મણા અચાનક તને શું થયું, અત્યારે શા માટે દંડવટ કરે છે? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે તમે જે કહ્યું હતું ને કે આ ડબલ છે, મારા કરતાં ભગવાન વાત બિલકુલ સાચી છે, આ મારા કરતાં ડબલ છે, હું શેષ નારાયણનો અવતાર છું, હું તમને ધારું છું મારા ઉપર, તમને એકલાને ધારું છું, પણ આ હનુમાન છે એ શેષ નારાયણને ધારે અને પુરુષોત્તમ નારાયણને પોતાની ઉપર ધારે, માટે આ મારા કરતાં ડબલ છે. શું પોતાના આત્માની અંદર ચિંતન કરી લીધું કે ભગવાને એને ડબલ કયા તો કઈ રીતે? એટલે આ રીતે હનુમાનજી છે એ ભગવાનને ડબલ પ્રિય છે. હનુમાનજી મહારાજે સુગ્રીવની સાથે એમની મિત્રતા કરાવી, બંનેનો અરસપરસ પરિચય થયો. સુગ્રીવે ભગવાન રામને પ્રશ્ન કર્યો કે તમે કોણ છો ને અહીંયા કને શા માટે આવ્યા? ત્યારે બધી વાત કરી કે અમે અયોધ્યા નરેશ દશરથના પુત્ર રામ અને લક્ષ્મણ છીએ, અમારી પત્નીનું અપહરણ થઈ જતાં એને શોધવા માટે નીકળ્યા છીએ, તમારો પરિચય આપો. ત્યારે એણે કહ્યું, બધી વાત કથા સંભળાવી કે હું અને મારો ભાઈ વાલી અમારી નગરી કિષ્કિંધા ત્યાં કને રહેતા હતા અને એક દિવસ એક માયાવી રાક્ષસ આવીને અમારા રાજ્ય ઉપર ચડાઈ કરી, એને મારવાને માટે મારો ભાઈ ગયો, એની પાછળ હું પણ ગયો, એ રાક્ષસ એ ગુફાની અંદર ગરી ગયો, મારો ભાઈ વાલી એની પાછળ ગયો અને જતાં જતાં મને કહી ગયો કે તું અહીંયા કને ઊભો રહે, 15 દિવસ સુધી મારી રાહ જોજે, જો 15 દિવસે હું પાછો ના આવું તો માની લેજે કે મારું મૃત્યુ થઈ ગયું, પછી તું ચાલ્યો જજે અને કિષ્કિંધાનું રાજ્ય છે એ તું સંભાળજે અને પ્રજાને સુખી કરજે. આમ મારા ભાઈ કઈ અને ગુફાની અંદર ગયા. 15 દિવસ એમને પસાર થઈ ગયા, વાટ જોતા જોતા 1 મહિનો પસાર થઈ ગયો, પણ મારો ભાઈ છે પાછો ના આવ્યો, પણ અંદરથી એક લોહીની ધારા પાછી આવી. મને વિચાર થયો કે મારો ભાઈ છે મૃત્યુને ઘાટ ઉતરી ગયો, મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું. મને હૃદયમાં અતિશય દુઃખ થયું, દુઃખી થઈ અને હું પાછો કિષ્કિંધા આવ્યો. રાજ્ય છે એ રાજા વિહોણું હતું, પ્રજાએ મને આગ્રહ કરીને રાજગાદી ઉપર બેસાડ્યો એટલે હું રાજા થયો, પણ હજી તો હું રાજા થયો જ હતો, ત્યાં તો મારો ભાઈ વાલી છે જીવતો જીવતો પાછો આવ્યો,
અને મને રાજગાદી ઉપર બેઠેલો જોઈ અને એણે મારા ઉપર આક્ષેપ નાખ્યો. હકીકતની અંદર હું જ્યારે આમ ઈ ગુફા છોડીને આવતો હતો ત્યારે મને વિચાર થયો કે આ મારા ભાઈને તો મારી નાખ્યો, પણ હવે જો રાક્ષસ બારે આવશે તો પ્રજાને હેરણ કરશે, એટલે ગુફાનો દરવાજો બંધ કરવા માટે મેં એક મોટી શિલાને રાખી દીધી હતી. પણ મારા ભાઈ વાલીને એમ થયું કે આણે જાણી જોઈને મને મારી નાખવા માટે ઢાંક્યો છે, એટલે એને મારા ઉપર ક્રોધ આવ્યો અને રાજ્યમાં આવી અને મને એણે ગદાથી માર મારીને રાજ્યમાંથી કાઢી મૂક્યો. એટલે હું એના ડરથી અહીંયા કને ડરીને રહું છું. વાલી જગતની અંદર ગમે ત્યાં જઈ શકે, પણ આ ઋષ્યમુખ પર્વતની ઉપર આવી શકતો નથી, એટલે અહીંયા કને હું મારા મંત્રીમંડળની સાથે રહું છું. આ રીતનો પરિચય આપ્યો અને પછી બંને મિત્રોએ વાત કરી કે તમને પણ દુઃખ છે, અમને પણ દુઃખ છે, માટે આપણે બંને એકબીજાની સહાયતા કરીને એકબીજાના દુઃખને દૂર કરી, કારણ કે આ જ મિત્રનો સાચો ધર્મ છે. રામ ભગવાને કહ્યું કે તમે વાલીને જઈને લલકારો, લાલ વાલીએ અધર્મ કર્યો છે માટે એનો હું વધ કરીશ. ત્યારે પ્રથમ તો સુગ્રીવને વિશ્વાસ ના આવ્યો. એણે પરીક્ષા કરવા માટે 7 ઝાડ લાઈનમાં ઊભા હતા અને કીધું કે જો તમે એક માણે આને કાપી નાખો, છેદી નાખો, તો જ તમે વાલીનો વધ કરી શકો, નહીતર ના કરી શકો. ભગવાને એણે જેવું જેવું કહ્યું એ તમામે વસ્તુ કરી બતાવી. ત્યારે સુગ્રીવને હા પડી કે ના, આ છે એ મારા ભાઈ વાલીનો વધ કરી શકશે. એટલે એણે ભગવાન રામને કહ્યું કે હવે હું તૈયાર છું, આપ જેમ કહો એ પ્રમાણે કરી. ભગવાન રામે કીધું કે તું જા અને તારા ભાઈ લાલીને લલકાર, તમે બે યુદ્ધ કરો, હું મોકો જોઈ અને વાલીને મારી નાખીશ. એમ કહ્યું ત્યારે સુગ્રીવ છે એ વાલી પાસે આવ્યો કિષ્કિંધામાં અને વાલીને લલકાર્યો. વાલી પોતાની પત્ની સાથે બેઠેલો હતો પોતાના ભવનમાં, અને આજે સુગ્રીવના અવાજની અંદર એક તાકાત હતી, ભરોસો હતો જીતવાનો. એટલે એની પત્નીએ વાલીને રોક્યો છે કે નાથ, આજે તમે ન જાઓ, આજે તમે જાશો તો હું તમારું મુખડું પાછું જોઈ શકીશ નહીં. પણ વાલી કે મને લલકારે તો હું સહન ન કરી શકું, યુદ્ધ કરવા તો મારે જવું જ પડશે. વાલી આવ્યો, બંનેનું યુદ્ધ થયું. ઘણી વાર સુધી યુદ્ધ ચાલ્યો. વાલીએ મારી મારીને સુગ્રીવનો અધમુઓ કરી નાખ્યો, પણ ભગવાન રામ ઝાડ ઉપર ઝાડની પાછળ આમ સંતાઈને ઊભા હતા, પણ બાણ ન છોડ્યો, કારણ કે વાલી અને સુગ્રીવ બે ભાઈ બંનેના રૂપ બિલકુલ એકદમ એ ટુ ટેટ, એનાય બિલકુલ લેસ માત્ર પણ એની અંદર ફેરફાર નહીં. ભગવાન આમ નિર્ણય બાણને ચડાવે પણ નિર્ણય ના કરી શકે આમાંથી સુગ્રીવ કોણ ને વાલી કોણ. હવે જો આમ વાલીને મારવું અને સુગ્રીવને મરાઈ જાય તો અપરાધ થઈ જાય ને, પોતાના હાથે પોતાના મિત્રનો વધ થઈ જાય તો કરવું શું. ભગવાન રામ બાણ ચલાવી ન શક્યા, સુગ્રીવને ઘણો માર માર્યો, માર સહન ન કરી શક્યો, એટલે સુગ્રીવ દોડતો દોડતો રામ ભગવાનની પાસે આવ્યો. ભગવાનને કહ્યું કે મિત્ર, મિત્ર બનાવીને પાછળથી દગો દ્યો છો, મને કહ્યું હતું કે જા યુદ્ધ કરે, હું બાણ મારીશ, ને બાણ કેમ ન માર્યો. ત્યારે ભગવાન રામે કહ્યું કે એક રૂપ તુમ ભ્રાતા દોઉં તે ભ્રમ તે નહીં મારે હું છું. અરે ભાઈ, તમે બે ભાઈ એવા જ છો, હું મારું તો કોઈને મારો, એને મારતા તને લાગી જાય તો શું થાય. એટલે ભગવાન રામે પોતાના ગળાની અંદર ફૂલની માળા હતી સુગ્રીવને પહેરાવી કે હવે જાઓ યુદ્ધ કરો. પછી સુગ્રીવ છે યુદ્ધ કરવાને માટે આવ્યો. યુદ્ધ ચાલ્યો, ભગવાને બાણ તાણી અને પ્રત્યંચા કાન સુધી લાવીને બાણ છોડ્યો. વાલીને લાગ્યો, વાલી તરત જ તરફડિયા ખાઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યો. ભગવાન દોડતા દોડતા આવ્યા. ભગવાનને વાલીએ પ્રશ્ન કર્યો છે કે ધર્મ હેતુ અવતરે હું ઘુસાઈ, મારે હું મોઈ વ્યાધ કી નાય. તમે પરમ પુરુષ પરમાત્મા ધર્મનું સ્થાપન કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા છો, તો પછી અધર્મ કરીને છળ કપટ કરીને મને માર્યો શા માટે. ત્યારે ભગવાને કહ્યું, અનુજ વધુ ભગીની સુત નારી, સુનુ સઠ કન્યા એહ એ ચારી, ઇન્હી હી કુદ્રષ્ટિ બિલોકત જોહી, તાહી બધે કછુ પાપ ન હોય. એક તો નાના ભાઈની પત્ની, બીજી બેન, ત્રીજી પુત્રવધુ અને ચોથી દીકરી, આ ચારની ઉપર જે કુદ્રષ્ટિ કરે એને ભગવાન રામ કહે છે કે મારવામાં બિલકુલ પણ અધર્મ નથી, દોષ લાગતો નથી. વાલીના પ્રશ્નનું સમાધાન થઈ ગયું. વાલીએ પછી ભગવાનને પ્રાર્થના કરી કે તમે મને અંત સમયે આવીને દર્શન આપ્યા, મારા ઉપર બહુ જ મોટી કૃપા કરી, કારણ કે જન્મ જન્મ મુનિ જતનો કરાઈ, અંત સમયે રામ આવત નહીં. ઋષિ મુનિઓ જંગલની અંદર જઈને હજારો વર્ષો સુધી તપ કરે છે, છતાંય પણ તમારું દર્શન નથી થતું. એ દર્શન આજે તમે સામે ચાલી આવીને મને આપ્યું છે માટે હું ધન્ય છું. પણ પ્રભુ, મારી એક અંતિમ ઈચ્છા છે. શું છે? ભગવાન રામે પ્રશ્ન કર્યો.
જ્યારે માર્યો તો ત્યારે જ એના પત્ની તારા અને અંગદ છે એ પણ દોડતા દોડતા આવ્યા ત્યાં વાલીએ પોતાના પુત્ર અંગદનો હાથ પોતાના હાથમાં લઈને ભગવાન રામના હાથની અંદર સોંપ્યો અને કહ્યું કે પ્રભુ આજથી આ મારો પુત્ર નથી પણ તમારો પુત્ર છે, મેં આનો હાથ તમારા હાથની અંદર સોંપ્યો, માટે આનું તમે રક્ષણ કરજો, આને હું તમારે હવાલે કરીને જાઉં છું. ભક્તો બહુ જ સમજવા જેવી બાબત છે, વાલી છે કોણ છે, વાલી, વાલીનો અર્થ સમજો તમે, આ તમારા છોકરાઓ ભણતા હશે સ્કૂલમાં તો ક્યારેક ક્યારેક વાલી મીટિંગ આવે ને સ્કૂલમાંથી, સાહેબ કે આજે વાલીને લેતા આવજો, તો એ છોકરા બધા ક્યાં જાય, જંગલની અંદર જાય આ વાલીને લેવા માટે, તમે બધાએ બેઠા છો ને એ વાલી છો. વાલી અંત સમયે શીખવાડી ગયો કે વાલીએ શું કામ કરવું જોઈએ, અને સાચો વાલી એને જ કહેવાય કે જે અંત સમયે આવું કામ કરે. ભક્તો પોતાના સંતાનને આપણા દીકરાઓને આપણે વારસાની અંદર ગમે એટલી ધન સંપત્તિ આપશું પણ એના દ્વારા ક્યારે પણ આપણો સંતાન છે એ સુખી નહીં થાય. આપણે ભગવાનને માર્ગે ભગવાન પાસે જો આપણે છોકરાને મૂકીને જશું તો જ એ છોકરો છે એ આપણો સુખી થશે, એના સિવાય છોકરાને સુખી થવાના કોઈ ઉપાય નથી. જો તમારી પાસે છોકરાઓને સંસ્કાર આપવાનો સમય ન હોય, માતા પિતાની પ્રથમ ફરજ એ છે કે ગૃહસ્થાશ્રમ ચલાવ્યા પછી પોતાના સંસ્કારોને યોગ્ય સંસ્કાર આપીને સમાજને અર્પણ કરવા, એ માતા પિતાની પહેલી અને સૌથી મોટામાં મોટી ફરજ છે. પણ અત્યારે નોકરી ધંધા એવા છે કે હવારે પુરુષ જાગીને નોકરીએ ચાલ્યો જાય છે, એના પછી બાળક ઉઠે, બાળક ઉઠીને સ્કૂલે જાય, સાંજે બાળક સ્કૂલે આવી ખાઈ પીને સૂઈ જાય, પછી એના બાપ છે એ ઘરે આવે, બાળક 10 વર્ષનો થઈ જાય ત્યાં સુધી એના પિતાને ખબર નથી પડતી, પિતા અને પુત્રનું મિલન નથી થતું, તો એ બાપ એના બેટાને સંસ્કાર કઈ રીતે આપી શકે. જો આવી પરિસ્થિતિ હોય, તમે તમારા છોકરાઓને સંસ્કાર ના આપી શકતા હોય ને ભક્તો, તો આજે ભુજ સ્વામિનારાયણ મંદિરે અનેક એવી પ્રવૃત્તિઓ ચાલુ કરી છે જ્યાં કને આપણા બાળકોને યોગ્ય સંસ્કારો આપવામાં આવે છે. બાળકોને માટે શ્રી ઘનશ્યામ બાળ મંડળ છે, મોટા યુવાનોને માટે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ, યુવતીઓ માટે યુવતી મંડળ, નાના નાના છોકરાઓને ભણવા માટે 7-7 ગુરુકુલો, કન્યાઓ માટે કન્યા વિદ્યા મંદિર, અને બાકી આ સંતો તો છે જ અને સાંખ્યોગી બહેનો પણ છે. એટલે જો ઘરની અંદર સંસ્કાર ના આપી શકાતા હોય તો સંતોની પાસે તમારા સંતાનોને મૂકો. સંતો તમારા સંતાનોને નિર્ભય અને સમાજની અંદર એક એક માનવતાને યોગ્ય જીવન જીવનારો એક શ્રેષ્ઠ પુરુષ કરીને સમાજને અર્પણ કરશે. આ એક સંતની પાસે થઈ શકે, માટે જો તમે તમારા પુત્રને સંસ્કાર ના આપી શકો તો અહીંયા મૂકો. પણ આજે પરિસ્થિતિ વિપરીત છે, બાળક નાનો હોય ત્યારથી જ માતા પિતા એને સમજાવે છે કે મંદિરમાં જવાનું નહીં, સાધુ બાવાની પાસે બેસવાનું નહીં, જો બેસો તો તમને બાવા કરી નાખે. ભાઈ અમારે કોઈને બાવા એમને કરવાય નથી, એમને બાવા કરવા માની તો થાય શું, જેની અંદર વૈરાગ્ય નથી, મુમુક્ષુપણું નથી, એવાને સાધુ કરવાથી ક્યારે સમાજનું કલ્યાણ ન થાય, એવા આડેધડ કોઈને સંતો રંગતા પણ નથી. જેની અંદર સાચી મુમુક્ષતા ને સાચા વૈરાગ્યના ગુણ હોય એને જ સાધુ સાધુ દીક્ષા અપાવે, બાકી ગમે એને નારંગે, માટે એ બાબતનો ડર હોય તો કાઢી નાખજો, અને કેવળ સંસ્કારો અપાવવા માટે પણ તમારા સંતોને આ સાધુને શરણે મૂકજો. અને આમ વિચારો ને તો ગુરુકુળના સંચાલક સંતો પ્રત્યે વિચારતા પણ એક વિચાર થાય, પોતે ત્યાગી છે, ઘર સંસાર છોડીને સાધુ થયા છે, સાધુ થયા બધોય પરિવારને છોડ્યો અને પછી ગુરુકુળની અંદર જઈને તમારા છોરાને એ સાધુ વાંચવે, વિચાર કરો વેલા, પોતે પોતાના છોરા પરિવાર કઈ કર્યું જ નથી અને તમારા છોરાની ઉપાધિ એ સાધુ કરે, આટલી બધી મહેનત કરતા હોય તો તમારે પણ તમારા છોરાને સંસ્કાર અપાવવા માટે ત્યાં મૂકવા જોઈએ ને. માટે ઘરે સંસ્કાર આપી શકો તો બહુ સારી વાત છે, આપજો, ચોક્કસ આપવા જોઈએ, પણ જો એવું ન થઈ શકે તો આ સંતોની પાસે તમારા છોકરાઓને મૂકજો, એ તમારા છોકરાઓને સારા સંસ્કારો આપી અને યોગ્ય માનવતાને જીવન જીવનારો પુરુષ કરીને આપશે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે રાજા, આ રીતે સુગ્રીવે અંત સમયે પોતાના પુત્રનો હાથ ભગવાનના હાથની અંદર સોંપ્યો અને અંતે રામ ભગવાનના સન્મુખ જ પોતે પોતાના પ્રાણનો ત્યાગ કરી સતત રામનું સ્મરણ કરતાં કરતાં ઈચ્છે પરમધામને પામ્યો. અને પછી ભગવાને સુગ્રીવને કંસકીધાની રાજગાદી ઉપર લક્ષ્મણજી દ્વારા રાજ્યાભિષેક કરાવીને બેસાડ્યા અને એને કહ્યું કે તમે હમણાં વર્ષા ઋતુ ચાલે છે,
તો થોડીક વાર રાજ્ય કાજ્ય બધું ખડબડી ગયું છે એને બરાબર સંભાળી લો અને આ વર્ષા ઋતુ પૂરું થાય ત્યારે આપણે માં સીતાની શોધ કરવામાં નીકળી પડશું. આટલી વાત કરીને ભગવાન છે એ પર્વત ઉપર રહેવા આવ્યા અને સુગ્રીવ છે એ પોતાને નગરીની અંદર કિષ્કિંધા ગયો. પણ આ તુલસીદાસજી મહારાજ એમ લખે કે એક દિવસ વર્ષા ઋતુ જ્યારે પૂરી થઈ ગઈ ત્યારે ભગવાન રામે વિચાર કર્યો કે હવે તો વર્ષા ઋતુ પૂરી થઈ ગઈ, જેટલી મેં સમય મર્યાદા આપી હતી બધું પૂરું થઈ ગયું, પણ હજી સુધી સુગ્રીવ મને મળવા આવ્યો નથી. સુગ્રીવ હું ઈ સુધી મોરી બિસારી પાવા રાજકોષ પુરનારી. સુગ્રીવને આટલી બધી ધન સંપત્તિ મળી એટલે એ હવે મને બિલકુલ ભૂલી ગયો છે. અને ભક્તો આ આજે બધાની પરિસ્થિતિ આજ છે. જ્યારે જ્યારે આપણને થોડો ઘણો પણ ભગવત કૃપાએ કરીને કે સંતની કૃપાએ સુખ મળે છે ત્યારે આપણે સુગ્રીવ બની જઈએ છીએ. ભગવાનને ને સંતને જેના કૃપાએ કરીને આપણે સુખિયા થયા છીએ એને આપણે વિસરી જઈએ છીએ, એને આપણે યાદ નથી કરતા. દુઃખ જ્યારે પડે ત્યારે આપણે ભગવાનને યાદ કરી કંઈ કણ કામ પડે ભગવાનનું. નવી દુકાન ચાલુ કરી હોય તો આપણે તરત મંદિરમાં આવીને 50 રૂપિયાનો થાળ કરાવી કે હે ભગવાન મેં 50 રૂપિયાનો થાળ કરાવ્યો, હવે મારી દુકાનને ધ્યાન રાખજો સંભાળજો. એ તારો માણસ છે જે નોકર એ 4000 પગાર લે ત્યારે તારી દુકાન સંભાળે તો ભગવાન 50 રૂપિયા માની જશે? એટલે ગમે એવું કામ પડે ત્યારે આપણે ભગવાનને સંભાળી, કંઈ ખાવા પીવાના ફાંફા મળે તો તરત ભગવાન, શરીરમાં રોગ આવી પડે ક્યાંય કેવા ફસાઈ જાય ત્યારે આપણે ભગવાનને યાદ કરી કે હે પ્રભુ ઉગારવાનો નથી કોઈ હવે આરો, માટે હું છું તમારે શરણે એકમાત્ર તમે મારો સહારો. આ રીતે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. જ્યારે મુશ્કેલી પડે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, સુખમાં યાદ નથી કરતા. હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, ઓહો સુખમાં હું વિસરો તને દુઃખમાં હું યાદ કરું, સુખમાં હું વિસરો તને દુઃખમાં યાદ કરું. હરેક જીવ માત્રનો એવો સ્વભાવ છે કે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ, સુખમાં આપણે ભગવાનને બિલકુલ ભૂલી જઈએ છીએ. પણ ભક્તો
જ્યારે જ્યારે જીવનમાં સુખ આવે ત્યારે એ જ વિચાર કરવો કે આ સુખ મને ભગવત કૃપાએ કરીને અથવા સંતની કૃપાએ કરીને જ આવ્યું છે. ભગવત કૃપા કે સંત કૃપા વિના ક્યારે જીવાત્માને સુખ નથી મળતું. માટે જેમ સુખ આવે એમ વિશેષ ને વિશેષ ભગવાનને યાદ કરવા જોઈએ, તો આપણને મળેલું સુખ છે એ કાયમને માટે રહે. અને જો સુખ મળે ને છકી જાય ને ભગવાનને ને સંતને ભૂલી જાય તો એ સુખ કાયમ રહેતું નથી. એ સુખ છે એ ચાલ્યું જાય છે. માટે જો સુખ મળ્યા પછી સુખને ટકાવી રાખવું હોય તો હંમેશાને માટે ભગવાનને યાદ રાખો. સુગ્રીવને આ રીતે બધી ધન સંપત્તિ મળી ત્યારે એ ભગવાનને ભૂલી ગયો. ભગવાને લક્ષ્મણજીને મૂક્યા કે જાઓ અને તમે એને યાદ તપાવો. આપણે જે વાત થયેલી છે, લક્ષ્મણને અતિશય ક્રોધ આવ્યો. લક્ષ્મણજી આવ્યા, એને વચન યાદ ચડાવ્યું અને એને લઈને ભગવાન રામની પાસે આવ્યા. ભગવાન રામે કહ્યું કે હવે સેનાની તૈયારી કરો, આપણે સીતાજીની શોધમાં જવું છે. એમણે બધી તૈયારી કરાવી અને 18 પદ્મ વાંદરાઓને રીંછોની સેના આખી એકઠી થઈ અને 4 ટુકડીમાં વિભાગ કરી ચારે દિશાની અંદર એક એક ટુકડીને મૂકી એની અંદર દક્ષિણ દિશાની અંદર હનુમાનજી મહારાજને ભગવાને મૂક્યા છે. એક નિશાની તરીકે પોતાની રામ નામ અંકિત અંગૂઠી આપી હનુમાનજી મહારાજ એને ટુકડીની અંદર જાંબુવાન, નલ, નીલ, સુગ્રીવ, આ વાલીનો પુત્ર અંગદ એ બધાએ એ ટીમની અંદર આગળ ચાલ્યા. દરિયા કિનારે આવ્યા ત્યાં કને સંપત્તિનો સંપાતિનો મિલન થયો, જે જટાયુનો ભાઈ હતો. અને એ પ્રથમ તો ખાવા માટે આવતો હતો પણ એ લોકોએ અંદરો અંદર જટાયુની વાત કરી કે એક જટાયુ પક્ષી હતો કે જેણે રામની મદદ કરવામાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અને આ એક બીજો ગીધ છે કે જે રામના સેવકોને આજે મારીને ખાવા માટે તૈયાર થયો. એ સંપાતીએ પોતાના ભાઈ જટાયુનું નામ સાંભળ્યું, એની આંખમાંથી આંસુ આવ્યા. બધી વાતચીત થઈને કહ્યું કે તમારા ભાઈ આ રીતે આલોકને છોડીને ગયા, એને દુઃખ થયું. અને એણે કહ્યું કે મારા ભાઈ ઉપર રામે આટલી બધી કરુણા કરી, એક માનવને અગ્નિ સંસ્કાર મળે એટલો ઉચ્ચ સન્માન એક માનવે મારા ભાઈને આપ્યું, તો હું પણ એની મદદ કરીશ. મારી પાસે તાકાત છે દ્રષ્ટિની, હું અહીંયાથી બેઠો બેઠો જોઉં છું કે 100 યોજન દૂર 400 ગાંવ દૂર સીતા માતા લંકાની અશોક વાટિકાની અંદર બેઠા છે. તમારામાંથી કોઈ એક ત્યાંકને જાઓ અને તમે એ રીતે સીતા માતાને મળી શકશો. આ રીતે વાત કરી અને એ સંપાતી તો ચાલ્યો ગયો. પણ 100 ગાંવનો સમુદ્ર, 100 યોજનનો સમુદ્ર ઉલ્લંઘવો કઈ રીતે? બધાએ પોતપોતાની શક્તિની વાતો કરવા લાગ્યા. એક જાણો કે હું જાઉં તો ખરો પણ આમ થોડોક ઉડી જાઉં આમ 10 ગાંવ જેટલો, બીજો કે 10 ગાંવ જેટલો ઉડીને અંદર પડે તો તને કાઢવા કોણ આવે, અમારે આવું પડે, તારું કામ નથી. જાંબુવાને કીધું કે હું તો આમ એક છલાંગ મારું તો પહોંચી જાઉં પણ હવે ઘેઢો થઈ ગયો, હવે આપણું કામ નથી. બધા અંદર અંદર વાતો કરતા હતા પણ હનુમાનજી મહારાજ દૂર ઊભા ઊભા વિચાર કરતા હતા કે આ કાર્ય હું કઈ રીતે કરીશ. જાંબુવાનને દ્રષ્ટિ પડી, જાંબુવાન ત્યાં કને આવ્યા અને એને એની શક્તિનો જ્ઞાન કરાવ્યું કે જાગો હનુમાન જાગો, તમે તમારી શક્તિને પ્રગટ કરો, તમારી અંદર તાકાત છે, તમે તો આવા 8 સમુદ્રને ઉલ્લંઘીને પેલે પાર જઈ શકો. હનુમાનજી મહારાજને પોતાની શક્તિનું ભાન થયું અને હનુમાનજી મહારાજ ભગવાન રામનું નામ લઈ અને એવી છલાંગ લગાવી કે 3 વિઘ્ન આવ્યા વચ્ચે એને પાર કરીને હનુમાનજી મહારાજ સીધા લંકામાં પહોંચ્યા. ત્યાં કને પ્રથમ એને વિભીષણ ભગવાન રામના ભક્ત એનો મિલન થયું, એના દ્વારા માં સીતાને મળ્યા. માં સીતાની અતિશય દુઃખદ પરિસ્થિતિ હનુમાનજી મહારાજે જોઈ, અતિશય હૃદયની અંદર દુઃખ થયું. માં સીતાને મળ્યા, પ્રાર્થના કરી કે માં તમને હાલવું હોય તો હું હમણાં જ તમને રામ સુધી પહોંચાડું. માં સીતાએ કહ્યું કે હનુમાન એની અંદર મારી મોટાઈ નથી, રામની પણ એની અંદર કીર્તિ નથી, રામ આવી અને મને લઈ જાય એ જ રામનો ધર્મ છે, માટે તમે જાઓ અને રામને લઈને આવજો. પણ હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આમને આમ ચાલ્યો જઈશ તો રાવણને કેમ ખબર પડશે કે રામની તાકાત કેટલી છે, એને બતાવવાને માટે હનુમાનજી મહારાજને યુદ્ધ થયું તો થોડુંક અને એની અંદર આવીને બંદી બનાવીને લઈ ગયા. હનુમાનજી મહારાજે આખી આખી લંકાને સળગાવી દીધી, સમુદ્રમાં છલાંગ લગાવી, પૂછડું ઓલવી અને ફરીથી સીતા માતાની રજા લઈ અને હનુમાનજી મહારાજ પાછા આવ્યા. બધાએ મિત્રોએ આકાશ માર્ગે હનુમાનજી મહારાજને આવતા જોઈ જય જયનો નાદ કર્યો. હનુમાનજી મહારાજ નીચે ઉતર્યા, બધાને સાથે લઈને ભગવાન રામની પાસે આવ્યા. બધી ચર્ચા વિચારણા કરી અને હવે યુદ્ધની તૈયારી કરીને યુદ્ધ માટે નીકળ્યા. આવ્યા દરિયા કિનારે, કઈ રીતે પેલે પાર જાઉં અમે વિચાર કરવા લાગ્યા. ત્યાં રાવણનો ભાઈ વિભીષણ એને સલાહ આપી રાવણને કે ભાઈ તમે આજે લાવ્યા છો માં સીતાને, એને છોડી દો, એના દ્વારા આપણા કુળનું નિકંદન નીકળી જશે. પણ રાવણને એને અપમાન લાગ્યો પોતાનું, એણે એને ધક્કા મારીને કાઢી મૂક્યો.
ત્યારે વિભીષણ છે એ ભગવાન રામને શરણે આવ્યા, આકાશ માર્ગે ઉભા રહી અને એણે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મને તમારા શરણની અંદર લ્યો. ત્યારે બધાએ જે ભગવાનના સેવકો હતા એણે બધાને વિચાર કર્યો કે આ એક તો રાક્ષસનો ભાઈ છે, અને જો આપણે આપણા સૈન્યની અંદર લેશું તો પછી આ તો ભેદી હોય તો શું કરું, આપણું બધી ગુપ્ત ગુપ્ત રહસ્ય છે મંત્રણા એ બધી ત્યાં કરી દેશે, આવું બધું થશે. એટલે કીધું બધાને કે ના આ શત્રુનો ભાઈ છે અને શરણમાં ન લેવાય, કોઈ કે યુદ્ધ પછી જોયો જશે એમ બધા અલગ અલગ કહેતા હતા. ત્યારે ભગવાન રામે કહ્યું કે મિત્ર ભાવેન સંપ્રાપ્તમ ના તજાયમ કથંચન દોષો યદ્યપિ તસ્ય સ્યાત સદા મે તદ ગરહિતમ. ગમે એવો દોસ્તથી ભરેલો પુરુષ હોય પણ મારે ત્યાં મિત્ર ભાવથી આવ્યો હોય તો હું એને શરણ આપું છું. શકૃદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ એતદ વ્રતમ મમ. ભગવાન રામે સમુદ્ર કિનારે સમુદ્રનું જળ હાથમાં લઈ અને વચન આપ્યું કે જે જીવાત્મા એક વખત મારે શરણે આવીને કહેશે કે અહમ તવાસ્મિ, હે પ્રભુ હું તમારો છું, તો આ ભગવાન રામ એને વચન આપે છે હું એને સર્વભૂત પ્રાણી માત્ર થકી અભય આપી દઈશ. આ રીતે કહીને ભગવાને વિભીષણને શરણમાં લીધા. વિભીષણ અને બધાને સાથે મળી અને સમુદ્રને પ્રાર્થના કરી, સમુદ્ર આવ્યા નહીં. પછી 3 દિવસ સુધી બેસીને તપ કર્યો, ના આવ્યા. ત્યારે ભગવાન રામે બાણ ચડાવીને જ્યાં સમુદ્રને સુકાવવાની તૈયારી કરવા જાય, સમુદ્ર મૂર્તિમાન પ્રગટ થઈને ભગવાન પાસે આવ્યો, માફી માંગી અને પ્રાર્થના કરી કે પ્રભુ તમે જ આ મર્યાદા બાંધી છે, તમારી આજ્ઞા કેમ લોપું. ભગવાન કે હવે મેં આ ધનુષ ઉપર બાણ ચડાયું એનું શું, ભગવાન આ દિશાની અંદર છોડો, આ દિશામાં બહુ રાક્ષસો છે. ભગવાને એ દિશાની અંદર બાણ છોડ્યો અને પછી ભગવાનને સમુદ્રએ કીધું કે તમારી સેનાની અંદર નલ અને નીલ આ બે નામના વાનર છે, એને ઋષિ મુનિઓનું વરદાન છે, એના હાથે પથ્થર તરે છે, માટે બધાએ વાંદર સેનાને કયો પથરા લાવી લાવીને એને આપે અને એ આ મારા ઉપર મૂકશે. સમુદ્ર કહે છે મારી ઉપર પથરા મૂકશે તો એ તરશે અને હું પણ મારાથી જે કંઈ સહાયતા બની શકે એ કરીશ, માટે આપ મારા પર સેતુ બાંધી અને જાઓ અને એની અંદર જ તમારી કીર્તિ છે એ વધશે. ભગવાન રામે એ પ્રમાણે કર્યું, સેતુ બાંધ્યો અને સેતુને ઉપરથી પાર કરીને ભગવાન રામ છે એ લંકાની અંદર આવ્યા. રાવણને સમાચાર મળ્યા, યુદ્ધ કરવાને માટે તૈયાર થયો. મંદોદરીએ સમજાવ્યા પણ માનો નહીં, તેમ છતાં પણ ભગવાન રામે અંગદને શાંતિ દૂત બનાવીને ત્યાં કને મોકલ્યો વિષ્ટિ કરવાને માટે, તો પણ રાવણ માન્યો નહીં. ત્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું. ભગવાન રામે સેનાના 4 ભાગ કર્યા ને ચારે બાજુથી લંકા ઉપર ચડાઈ કરી. પહેલા જ દિવસે રાવણની અડધી સેનાને ખલાસ કરી નાખી. બીજે દિવસે મેઘનાથજી ઇન્દ્રજીત રાવણનો દીકરો હતો એ યુદ્ધ કરવાને માટે આવ્યો. પેલો નાનો દીકરો અક્ષય કુમારને તો હનુમાનજી મહારાજ પહોંચાડી ગયા હતા ઠેકાણે. ઇન્દ્રજીત આવ્યો, એની સાથે લક્ષ્મણે યુદ્ધ કર્યું. ઇન્દ્રજીતે શક્તિનો પ્રહાર કર્યો, લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા. પછી સુસેન વૈદ્યને લાવ્યા, હનુમાનજી મહારાજ છે સંજીવની વિદ્યા બુટીને લાવ્યા અને લક્ષ્મણને પાછા જીવિત કર્યા. આ રીતે યુદ્ધ થયું. 2 દિવસ પૂર્ણ થયા, ફરીથી આવ્યો મેઘનાથ, ફરીથી લક્ષ્મણની સાથે યુદ્ધ કર્યું અને લક્ષ્મણે એને વીરગતિ અપાવી દીધી. રાવણે કુંભકર્ણને જગાડ્યો, એ આવ્યો. રામની સાથે યુદ્ધ થયો, ભગવાને એને પણ દિવ્ય ગતિ આપી અને અંતિમ સમયે રાવણ પોતે ત્યાં કને આવ્યો અને એણે ભગવાન રામની સાથે યુદ્ધ થયું. ભગવાન રામ અને રાવણનો યુદ્ધ એનું નિરૂપણ શાસ્ત્રકારે કર્યો ત્યારે એને કોઈની પણ ઉપમા આપી શક્યા નથી. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે રામ અને રાવણનો યુદ્ધ એટલું ભયંકર થયો કે એને કોઈની ઉપમા ના આપી શક્યા. રામ અને રાવણનો યુદ્ધ કેવું છે તો ઉપમા આપી રામ અને રાવણના યુદ્ધ જેવું છે. બધાને તુલસીદાસજી મહારાજજી અને વાલ્મીકિ રામાયણ એની અંદર પણ રામ અને રાવણનું યુદ્ધ કેવું છે તો રામ અને રાવણના યુદ્ધ જેવું જ રામ અને રાવણનું યુદ્ધ છે. એટલું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધને અંતે ઘણી વખત ભગવાને ઘણી પ્રકારના પ્રયોગો કર્યા. આ રાક્ષસો છે માયા કરે, ભગવાન કોઈ રીતે એનો વધ ન કરી શક્યા. વિભીષણે કહ્યું પ્રભુ એની નાભીની અંદર અમૃતનો ઘડો છે, અમૃત ભરેલું છે, તમે નાભીની અંદર અમૃત છે એને વિખેર કરી નાખો, ફોડી નાખો, ત્યારે એનો મૃત્યુ થશે. ભગવાને એકી સાથે 31 બાણ છે એ ધનુષ ઉપર ચડાવ્યા, પ્રત્યંચા ખેંચીને કાન સુધી લાવ્યા અને એ બાણને છોડ્યા. પેલો જ બાણ સણસણાટ કરતો નાભીની અંદર વાગ્યો, અમૃત છે એ વિખરાઈ ગયું. 20 બાણ છે એ 20 ભૂસાની અંદર ભૂજામાં હાથમાં લાગ્યા, 20 હાથ ખરી પડ્યા અને બાકીના 10 હતા એ 10 માથાની અંદર લાગ્યા.
દસે દસ માથા છે એ ધરી પડ્યા. એ જ વખતે આકાશ ની અંદર દેવતાઓ આવ્યા, દુંદુ ભીના નાદ કર્યા, નારદજીએ વીણાનો નાદ કર્યો, વિવિધ પ્રકારના વાજો વાગવા લાગ્યા, ગિંદરો અને કનરોએ મધુરો ગાન કર્યો, સિંધુ અને ચારણોએ મંગલમય સ્તુતિ કરી, વિદ્યાધરીઓ અને અપ્સરાઓએ નૃત્ય કર્યો, કૈલાશ પર્વત ઉપર ભગવાન શંકરે તાંડવ નૃત્ય કર્યો અને ભગવાને આ રીતે રાવણનો વધ કર્યો. દેવતાઓને આનંદ થયો. ભગવાન રામ ઉપર પુષ્પની વૃષ્ટિ કરીને જય જયનો નાદ કર્યો. બોલો રામચંદ્ર ભગવાન. પછી ભગવાને વિભીષણનો લક્ષ્મણજી દ્વારા એ લંકાની ગાદી ઉપર રાજ્યાભિષેક કરાવ્યો, સીતાજીને પાછળ લાવ્યા, અગ્નિ પરીક્ષા કરી અને પુષ્પક વિમાનમાં બેસાડી અને ભગવાન છે અહીંયાને અવધપુરીની અંદર આવે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે આ બાજુ પ્રથમ હનુમાનજી મહારાજે આવી અને ભરતજીને સમાચાર આપ્યા. ભરતજી રામના વિયોગની અંદર વિચારીને બેઠા હતા કે આજે 14 વર્ષ પૂર્ણ થયા, જો આજે રામ નહીં આવે તો હવે પછી હું આ ચિતામાં સળગીને મરી જઈશ. તૈયારી જ કરતા ત્યાં હનુમાનજી આવ્યા અને સમાચાર આપ્યા કે રામ પધારી ચૂક્યા છે. આનંદની અંદર આવ્યા, આખી આખી અવધ નગરીને શણગારી અને અતિશય સારી રીતે ભગવાન રામનો સ્વાગત કર્યું છે. ભગવાન રામચંદ્રજી છે અવધના રાજા બન્યા અને સર્વત્ર પૃથ્વી ઉપર રામ રાજ્યની સ્થાપના થઈ. આ રીતે રામાયણની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ટૂંકમાં સારા રૂપે સંભળાવી અને 9મા સ્કંદની અંદર સૂર્યવંશના તમામ રાજાઓની કથા સંભળાવી અને છેલ્લી બાકી ટૂંકમાં જ ચંદ્રવંશના રાજાની કથા સંભળાવીને 9મા સ્કંદને પૂર્ણ કર્યો. ત્યારે 10મા સ્કંદની શરૂઆતની અંદર રાજા પરીક્ષિત છે એ ભગવાનને સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે ને કહે છે કે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્યામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે ગુરુદેવ, હે સુખદેવજી મહારાજ, તમે મને ચંદ્રવંશ અને સૂર્યવંશ બંનેના વંશનો વિસ્તાર તો કહ્યો, પણ સૂર્યવંશનો વિસ્તાર આપે ખૂબ કર્યો, પણ ચંદ્રવંશનો વિસ્તાર તો તરત જ પતાવી દીધો, ટૂંકમાં જ કહી દીધો. તો પછી મને ચંદ્રવંશની કથા સાંભળવાની ઈચ્છા વર્તે છે, આપ મને સંભળાવો. અવતીર્ય યદોરવંશે ભગવાન ભૂતભાવનઃ કૃતવાન યાને વિશ્વાત્મા તાની નો વદ વિસ્તરાત. ભગવાન છે એ આ લોકની અંદર યદુવંશીમાં આવ્યા, જન્મ ધારણ કર્યો, પ્રગટ્યા ને જે જે કંઈ ચરિત્ર કર્યા છે એ તમામ ચરિત્ર તમે મને સંભળાવો. શેષ નારાયણ છે એ પણ બલરામ રૂપિયા પૃથ્વી ઉપર આવ્યા, એના પણ તમે જે કંઈ ચરિત્ર એ સંભળાવો. તમે કહ્યું હતું કે શેષ નારાયણ છે એ પહેલી વાર તમે એને એક માતાના પુત્ર બતાવ્યા ને પછી બીજી માતાના પણ પુત્ર બતાવ્યા, તો એમણે બે દેહ ધાર્યા હતા કે એક દેહની અંદર જ આવું કર્યું. તો આવા જે કંઈ પ્રશ્ન છે મારા મનની અંદર એનું સમાધાન કરો. મામો છે એ ભાણિજને મારવા યોગ્ય નથી, છતાંય પણ ભગવાને મામાનો વધ કર્યો, તો એ ભગવાનને એવું શા માટે કરવું પડ્યું? એટલા માટે આ ભગવાન શ્રી કૃષ્ણની જે કંઈ લીલાઓ છે એ આપ મને સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, હું તને કથા તો સંભળાવું, પણ આજે 4-4 દિવસથી તું અહીંયા કને બેઠો છે, અનજળ પણ તે લીધા નથી, માટે જો તને ઈચ્છા હોય તો હું થોડીક વાર માટે કથાને વિરામ આપું, જા અને જલપાન કરી આવો, કંઈક ખાવું હોય તો ખાઈ આવો. ત્યારે રાજા કહે કે હે ગુરુદેવ, મેં અનજળનો ત્યાગ કર્યો છે, છતાંય પણ તમારા મોઢે કરીને આ ભાગવત રૂપી કથામૃતનો પાન કરું છું, તો મને ભૂખ કે તરસ છે બિલકુલ પીડી શકતા નથી, મને ખબર જ નથી પડતી કે મને ભૂખ લાગી કે તરસ લાગી એમ, માટે મને આની અંદર જ આનંદ આવે છે, આપ આજ ચરિત્ર મને સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ પ્રભુના પ્રાગટ્યની કથા સંભળાવે છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, આ પૃથ્વી ઉપર અતિશય ગર્વવાળા રાજાઓ કે જે હકીકતની અંદર રાજા ઓમ રાજા હતા, પણ વાસ્તવિક રૂપે અસુરો હતા, આવા અસુરો જ્યારે પૃથ્વી ઉપર અતિશય વધ્યા, આવી એણે મોટી મોટી સૈન્ય ભેગા કર્યા, ઘણી બધી સેનાઓ, એના ભારથી પૃથ્વી અતિશય દુઃખી થઈ. ભક્તો વિચાર કરો કે આપણે પૃથ્વી ઉપર મોટી મોટી બિલ્ડિંગો બાંધી, શહેરો બાંધી, મુંબઈ જેવી નગરી પડી છે પૃથ્વી ઉપર, છતાંય પણ પૃથ્વીને એનો ભાર નથી લાગતો. પૃથ્વીને ભાર લાગે છે પાપી પુરુષોનો. પાપી પુરુષો જ્યારે પૃથ્વી ઉપર વધ્યા ત્યારે ભાર સહન ન થયો ને એ બ્રાહ્મણને બ્રહ્માજીને શરણે ગયા, ગાયનો રૂપ લઈને બ્રહ્માજીને પ્રાર્થના કરી, બ્રહ્માજી એનું દુઃખ સાંભળ્યો અને પછી બધાએ દેવતાઓને સાથે લઈ, મહાદેવજીને પણ સાથે લઈને ભગવાન સહિત ક્ષીરસાગરને કાંઠે આવ્યા ને ત્યાં કને પુરુષ સુક્તથી ભગવાનની સ્તુતિ કરી. આકાશવાણી દ્વારા ભગવાને
બ્રહ્માજીને આદેશ આપ્યો ત્યારે બ્રહ્માજી કહ્યું કે દેવતાઓ સાંભળો, ભગવાનનો આદેશ થઈ ગયો છે. દેવતાઓએ કહ્યું અચ્છા, તો પછી આદેશની અંદર ભગવાને શું કહ્યું? બ્રહ્માજીએ કહ્યું વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષઃ પરઃ જનયિષ્યતે તત્ પ્રિયાર્થમ સંભવંતુ સુરસ્ત્રિયઃ. આપણે ભગવાનને પ્રાર્થના કરી એના પહેલાં જ ભગવાને દેવી પૃથ્વીનું દુઃખ સાંભળીને નક્કી કરી લીધું હતું કે હું વસુદેવ ગૃહે જન્મ ધારણ કરીશ. વસુદેવ ગૃહે એટલે વસુદેવની ઘરે. ભગવાન ખોટું બોલ્યા સાચું બોલ્યા? ભગવાન હકીકતમાં જેલમાં આવ્યા હતા ને, તો ભગવાન અહીંયા શા માટે કીધું કે વસુદેવ ગૃહે, વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન છે, વસુદેવની ઘરે આવશે. તો ભક્તો, આપણે જે આ ઈટ પથ્થરનું ઘર માની છે ને, એ ઘર નથી. શાસ્ત્રોમાં કહ્યું છે ન ગૃહમ ગૃહ મિત્યાહુઃ ગૃહિણી ગૃહ મુચ્યતે. ઈંટ પથ્થરના ઘરને ઘર ન કહેવાય, પણ ઘરની સ્ત્રી છે, પત્ની છે, એને ઘર કહેવાય. એટલા માટે વસુદેવે ગૃહે, મતલબ વસુદેવ પત્ન્યામ દેવક્યામ, દેવકીની અંદર રહીને ભગવાન જન્મ ધારણ કરશે. એટલા માટે બ્રહ્માજી કહે છે કે તમે પણ પૃથ્વી ઉપર સર્વત્ર જન્મ આવતા જન્મ ધારણ કરો. તો કે અમે એકલા આવીએ? તો કે ના, સંભવંતુ સુરસ્ત્રિયઃ, તમારી દેવીઓને પણ સાથે લઈને જાઓ. ભાઈ, એનું ત્યાં કને શું કામ છે? બ્રહ્માજી કે ભગવાન એકલા નથી આવવાના, લક્ષ્મીને રાધાને સાથે લઈને આવવાના છે. માટે તમારી બધી દેવીઓ છે ને, એની સેવા કરશે. માટે એના સહિત તમે જન્મ ધારણ કરો. અને ભગવાન છે એના પહેલાં પ્રથમ શેષ નારાયણ પણ અવતાર ધારણ કરશે. ભગવાનની માયા છે એ પણ યશોદા થકી જન્મ ધારણ કરશે. માટે બધા જાઓ, વ્રજની અંદર ઠેર ઠેકાણે જન્મ ધારણ કરો. દેવતાઓને આદેશ થયો, દેવતાઓ બધા આવ્યા છે વ્રજની ભૂમિ ઉપર અને ઠેર ઠેર પોતાને જન્મ ધારણ કર્યા છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, એ વખતે મથુરા નગરીના ઉગ્રસેન નામના અતિશય ધાર્મિક રાજા હતા અને એમને પત્ની હતા પવનરેખા નામના. એમને ત્યાં એક કંસ નામનો દુષ્ટ પુરુષ પુત્ર હતો અને એ અતિશય પાપી હતો, પ્રજાને અતિશય પીડા આપતો, એની અંદર અપાર બળ હતું. એમ કહેવાય છે કે જરાસંધ પાસે કોલિયાપીડ નામનો હાથી હતો. તમે કથા સાંભળી હશે, એ જરાસંધનો હતો હાથી. જરાસંધ સૈન્યની સાથે એક વખત મથુરામાં આવ્યો, છાવણી નાખી મથુરાથી બહાર, એનો હાથી કોલિયાપીડ, હજારો હાથીઓની શક્તિ બળ ધરાવે. એ હાથી આમ ફરતો ફરતો નીકળ્યો. કંસ રમત રમતો તો એણે જોયો તો હાથી આવે છે, એમ જોયો ને, તે હાથીને પકડી આકાશ માર્ગે આમ ફેરવી ફેરવીને એવો ઘા કર્યો કે જરાસંધની છાવણીની અંદર જઈને પડ્યો. હજાર હાથીનું બળ જેની અંદર છે, એવા કુવલિયાપીડ હાથીને ઉપાડીને ઘા કરે તો આટલો દૂર પડી કંસ કેટલો શક્તિશાળી હશે? આટલો શક્તિશાળી કંસ એણે પ્રજાની અંદર ખૂબ જ અતિશય કષ્ટ પ્રવર્તાવ્યો, ખૂબ દુઃખી કર્યા. અંતે તો એણે પોતાના પિતાજી ઉગ્રસેન એને રાજગાદી ઉપરથી ઉતારીને કારાગ્રહની અંદર પૂરી દીધા અને પોતે મથુરાનો રાજા થઈને બેઠો. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, એ ઉગ્રસેનના નાના ભાઈ હતા દેવક, એને દેવકી નામની કન્યા હતી. એ દેવકીને આ કંસ છે અતિશય પ્રેમ કરતો હતો, એની સાથે સારા સંબંધ હતા, ભાવ લાગણી અતિશય હતો. એટલે એના માટે યોગ્ય મૃત્યુ ગોત્યો પોતાનો મિત્ર વસુદેવ. વસુદેવ અને કંસ મિત્ર હતા. દેવકીના એની સાથે સંબંધ થયા. લગ્નનો સમય આવ્યો ત્યારે એના વિધિપૂર્વક ધામધૂમથી લગ્ન થયા. વડાવતી વખતે એને ઘણો બધો દાયજો છે આપ્યો છે. અને આજે કંસે વિચાર કર્યો કે સમાજની અંદર આપણી છાપ ખોટી છે, માટે હવે છાપ સુધારવાને માટે એવું કંઈક કરું કે માણસો મારા પ્રત્યે આદર ભાવ લાવે. એટલે ખાલી ખાલી ખોટા ખોટા આંખમાં આંસુડા લાવ્યો, રડવા લાગ્યો કે બેન જાય એનું મને બહુ દુઃખ થાય. અને આમ બેનને બનાવીને રથ ઉપર બેસાડ્યા. સારથી બેસવા માટે જાય ત્યાં એને કીધું કે ભાઈ આજે તું નહીં હો, નકે તો આમ છણકો કરીને જ કે, પણ આજે કીધું આજે તું નહીં, આજે મારી બેન વિદાય લે, માટે હું મારી બેનને લાડે કોડે વડાવીશ. એના હાથમાંથી રાસ લઈ અને આ કંસ છે એ આ રથ ઉપર બેઠો અને લાડે કોડે પોતાની બેનને વડાવે છે. નગરની કન્યાઓએ આ દ્રશ્ય જોયું, રાજી થઈ ગઈ કે હે દેવી માં, જો તમે અમારા કોઈ પુણ્ય હોય ને તો અમને આ કંસ જેવો ભાઈ દેજો. દેવતાએ વિચાર કર્યો કે ગાંડીઓમાં થાવ, ઉતાવળ ના કરો, ઉભી રહે થોડીક વાર, કેવો છે એ હમણાં ખબર પડશે. દેવતાઓને થયું કે જો આવી છાપ ઊભી કરશે તો હાલશે નહીં, આનું અસલી રૂપ પ્રગટ કરવું પડશે. એટલે દેવતાઓએ આકાશવાણી દ્વારા કહ્યું કે અરે મૂર્ખ કંસ, અસ્યાસ્તુ અષ્ટમો ગર્ભો હંતાયામ વહશે બુધ. અરે મૂર્ખ, તું જે દેવકીને લાડે કોડે વડાવીને જઈ રહ્યો છે એ જ દેવકીનો આઠમો ગર્ભ છે, એ તને મારશે.
આ રીતે આકાશવાણીએ જ્યારે કહ્યું, સુખદેવજી મહારાજ કહે કે આટલા શબ્દો સાંભળતાની સાથે જ કંસનો બધોય પ્રેમ છે એ ગાયબ થઈ ગયો. મ્યાનમાંથી તલવાર કાઢીને દેવકીનો ચોટલો પકડીને મારવા જાય. ભગિની મહંત મારબ્ધ ખડગ પાણી કે જે ગ્રહિત, આ રીતે જે મારવાની તૈયારી કરી, વસુદેવજી એનો હાથ પકડ્યો કે હે કંસ, તારા જેવા કીર્તિમાન પુરુષને આવું કરવું શોભે નહીં. કારણ કે પતિ એને જ કહેવાય જે પાતિ રક્ષતી, પત્નીનું રક્ષણ કરે એને જ પતિ કહેવાય. એટલે અત્યારે વસુદેવે સામ દામ દંડ ભેદ ગમે એ પ્રકારે પોતાની પત્નીનું રક્ષણ કરવું એ જ મારો ધર્મ છે એમ માની અને એને સમજાવ્યો કે આ દેવકી થકી તને ડર નથી, આનો આઠમો ગર્ભ છે એ તારો કાળ થશે એવું દેવતાઓએ કહ્યું છે આકાશવાણી દ્વારા, માટે તું તારી બેનને છોડી દે. પણ એ કે ના, હું મૂળને જ કાપી નાખીશ તો ફળ આવે, મૂળ હોય તો ફળ આવે, જો મૂળને જ કાપી નાખું તો ફળ આવવાનો કોઈ પ્રશ્ન જ રહે ના રહે, માટે હું આને જીવતી નહીં છોડું, મારે મારા મૃત્યુને ટાળવું છે. વસુદેવ કે એ વાતનું ભૂલી જા દોસ્ત, મિત્ર તો આ મૃત્યુ તો આપણા જન્મની સાથે જ નક્કી થઈ જાય. મૃત્યુર જન્મવતામ વીર દેહે ન સહજાયતે અદ્યવાબ્દ સતાંતે વા મૃત્યુર પ્રાણી નામ ધ્રુવ. મૃત્યુ તો આપણે જ્યારે જન્મ છીએ ત્યારે જ નક્કી થઈ જાય કે આ દિવસે મરવાનું, જન્મ્યા પછી તો ધીરે ધીરે આપણે પંથ કાપીએ છીએ કે હવે મરવાનું નજીક આવે. મૃત્યુ છે એ જન્મતાની સાથે જ નક્કી થઈ જાય. પણ કંસ કે ના, હું એ વાતને સ્વીકારતો નથી. વસુદેવે માન્યો કે આને કોઈ રીતે પણ મારે રોકવો પડશે, એટલે એને વચન આપ્યો કે પુત્રાન સમર્પયિષ્યસ્યા યતસ્તે ભયમુત્થિતમ. અરે કંસ, તને જેના થકી ભય ઉત્પન્ન થયો છે એવી દેવકીના જેટલા જેટલા બાળક જન્મ ધારણ કરે બધાય તને આપી દઈશ. બસ આ વસુદેવનો વચન છે. ને ભક્તો, એમ કહેવાય કે વેરી જેના ઘા વખાણે એવી બાબત. વસુદેવના વચનની અંદર દુષ્ટ કંસને પણ વિશ્વાસ આવી ગયો, કારણ કે વસુદેવ સત્ય વક્તા હતા, એને ખબર હતી કે વચન આપ્યું એટલે આ ક્યારે ફરવાના નથી. એટલે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આ રીતે બેનને પછી કંસે જવા દીધી. એ છે એ ઘરે ગયા અને કંસ પાછો આવ્યો અને રાત્રે વિચાર કર્યો કે હવે આપણે શું કરવું. ધીરે ધીરે વિચારીને ગ્રસ્થાશ્રમ ચાલુ કર્યો કે જો ભગવાન આપણે ત્યાં આવવાના હોય તો ગ્રસ્થાશ્રમ સ્વીકારવામાં કોઈ વાંધો નથી. ગ્રસ્થાશ્રમની શરૂઆત કરી. સમયાંતરે એને ત્યાં એક કીર્તિમાન નામનો પુત્ર થયો. વસુદેવ પોતાના વચનને અનુસાર એ તરત જ કંસને આપવાને માટે આવ્યા. કંસે નાનકડા કોમળ બાળકને જોઈને એના હૃદયની અંદર દયા ઉપજી અને એણે કહ્યું કે વસુદેવ, આના થકી મને ડર નથી, અને તમે પાછો લઈ જાઓ. એને પાછો મોકલાવી દીધો અને પછી આવીને આવી રીતે સમયાંતરે છ પુત્રના જન્મ થઈ ગયા. પણ એક વખત નારદજી આવ્યા ને એને સમજાવ્યું કે તો આ રીતે જો પુત્રોને છોડતો જઈશ તો આમાં તારો રૂડું નહીં થાય. એને સમજાવીને ભાગવતમાં ભક્તો આ વાત નથી પણ સંતો પરંપરાથી કરે છે કે એને બેરખો આપીને આમ રાઉન્ડ રાઉન્ડમાં થોડીક વાર ગૂંચવ્યો મૂંઝાણો અને નક્કી કર્યું કે આની અંદરથી તો ગમે એ આઠમો થઈ શકે. એટલે બધાય પુત્રોને એણે દેવકીની નજર સામે મારી નાખ્યા અને દેવકી અને વસુદેવને કારાગ્રહની અંદર પૂરી દીધા. સમયાંતરે માતા દેવકીના ગર્ભની અંદર 8-7 ગર્ભરૂપે શેષ નારાયણ પધાર્યા. કેવી રીતે? તો ભગવાને પોતાના ધામની અંદર શેષ નારાયણને વાત કરી કે આ વખતે પણ તમે જાઓ, પેલો હું જાઉં, તમે મારા નાના ભાઈ થઈને આવજો. શેષ નારાયણ ના પાડી દીધી, હો આ વખતે આવું નથી કરવું. રામાવતારમાં ટ્રાય કરી લીધી, નનકો ભાઈ થઈને આવ્યો તો પિતાએ તમારી સાથે અન્યાય કરીને જંગલની અંદર મૂક્યા, મને વિરોધ કરવો હતો પણ તમારાથી નાનો હતો એટલે વિરોધ ન કરી શક્યો. આ વખતે નાનો નહીં, આ વખતે મોટો. ભગવાન કે જેવી તમારી મરજી, તો હવે 7 ગર્ભની અંદર જાઓ. એ આવ્યા દેવકીના ગર્ભની અંદર. પછી ભગવાને યોગ માયાને બોલાવી, યોગ માયાને કહ્યું કે તું જા અને દેવકીના ગર્ભની અંદર જે અત્યારે શેષ નારાયણ છે, શંકરસણ છે, ઈ શંકરસણ છે, ઈ અત્યારે જન્મ ધારણ કરશે. ઈ પહેલા તું એને દેવકીના ગર્ભમાંથી ઉપાડી અને દેવકીના બીજા પત્ની જે રોહિણી દેવી અત્યારે ગોકુળની અંદર નંદ બાવાની ઘરે છે, ત્યાં કને તું જા ને એના ગર્ભની અંદર આનો સંકર્ષણ કરીને સ્થાપન કર. એ રીતે વાત કરી. હું તને ભગવાને એને રૂડા આશીર્વાદ આપ્યા કે તમારું આ લોકની અંદર ખૂબ પૂજન ભજન થશે. આ રીતે કઈ યોગ માયા પણ આવ્યા. આ બાજુ શેષ નારાયણ છે, મા દેવકીના ગર્ભની અંદર 7 ગર્ભરૂપે પધાર્યા. એ વખતે કંસે વિચાર કર્યો કે આ 7 ગર્ભ છે, પણ સમયાંતરે એ ગર્ભને યોગ માયા છે, ત્યાંથી
આકર્ષણ કરી અને ત્યાં કને પ્રસ્થાપિત કર્યો અને ત્યાં કને દાવ ભૈયાનો જન્મ થયો. અહીંયા કને કંસે વિચાર કર્યો કે માયા મારા ભયને કારણે આ દેવકીનો સાતમો ગર્ભ છે એ સ્રવી ગયો. ધીરે ધીરે સમય પર સમય પસાર થતાં થતાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાને પોતાના જન્મ ધારણ કરવાનો નિર્ણય કરી લીધો. પ્રથમ ભગવાન પોતે વસુદેવના મનની અંદર પધાર્યા અને વસુદેવના મન દ્વારા ભગવાન છે એ દેવકીના ઉદરની અંદર પધાર્યા. અને જ્યારે ભગવાન છે એ માં દેવકીના ઉદરની અંદર પધાર્યા છે, માં દેવકીની કાંતિ છે અધિતે વધી છે, માં દેવકી છે એ શોભવા લાગ્યા છે. ધીરે ધીરે સમય પર સમય પસાર થતાં થતાં કાર્તક મહિનો ગયો, માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ મહિનો પસાર થઈ ગયો અને અષાઢ મહિનો આવી ગયો. હે આભે દરાણું કાઢ્યો, હે આભે દરાણું કાઢ્યો ને વાદળમાં ચમકી જો ને વી, હે મારા રુદાને કનૈયો સાંભળ્યો, સાઢયુતારમ મેઘમલારમ બને બહારમ જલતારમ સાધુર દંતારમ મયુર પુકારમ હરિતતારમ વિસ્તારમ સાધુ સાઢયુતારમ મેઘમલારમ બને બહારમ જલધારમ સાધુર દંતારમ મયુર પુકારમ નામ લય સંભારમ ખ્યાતપારમ નંદ કુમારમ નિર્ખ્યારે કહે રાધે પ્યારી રે બલિહારી ગોકુળ આવો ગિરધારે રે જીરે ગોકુળ આવો ગિરધારે અષાઢ મહિનો પૂર્ણ થયો અને શ્રાવણ મહિનો આવ્યો ત્યારે વરસાદ છે એ સર્વણે ચાલુ થયો. બાદલ બરસે અંબર છે સરોવર ગીરી બરસે લતા લહર છે નદિયા બરસે સાગર છે દંપતિ સુખ હરસે જે સમર છે લાગત હરસે દુઃખકારી કહે રાધે પ્યારી ભે બલિહારી ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો ગિરધારી ભગવાન ને પ્રાર્થના કરી કે હે સત્ય સંકલ્પ વાળા, હે સત્ય થી પ્રાપ્ત થનારા પ્રભુ, તમે ત્રણેય કાળ ની અંદર સત્ય જ રહો છો, સમગ્ર જગત ની ઉત્પત્તિના તમે કારણ રૂપ છો. આ રીતે નવવાર સત્ય શબ્દનો પ્રયોગ કરી અને ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનનો ખૂબ મહિમાનો ગાન કરીને દેવતાઓ છે એ પોતાના લોકની અંદર ગયા છે. ધીરે ધીરે ભગવાનના પ્રાગટ્યનો સમય નજીક આવી રહ્યો છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, એમ કરતા કરતા શ્રાવણ મહિનાનો શુક્લ પક્ષ પસાર થઈ ગયો, કૃષ્ણ પક્ષ આવ્યો, કૃષ્ણ પક્ષની એકમ ગઈ બીજ આવી, બીજ ગઈ ત્રીજ આવી, ત્રીજ ગઈ ચોથ આવી, પાંચમ આવી, છઠ આવી, સપ્તમ આવી ને આવી ગઈ આઠમ. આઠમનો દિવસ સવારનો ઉદય થયો. ધીરે ધીરે સૂર્યનારાયણે પોતાના ઘોડાના રથને અસ્તાચળ કરવા વાળ્યા.
સાંજ પડી, પૃથ્વી ઉપર સર્વત્ર ધીમો ધીમો અંધારું થયું. અચાનક જ ધરતી પરનું આખી આખું વાતાવરણ છે ને એ પરિવર્તન થઈ ગયું, આહલાદિત થઈ ગયું. હે રાજન, અત સર્વ ગુણો પેતઃ કાલઃ પરમ શોભનઃ. બધાએ શુભ ગુણો યુક્ત અત્યંત સુંદર બધાએ નક્ષત્રો પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. એ જ વખતે આકાશમાં ગ્રહોના અધિપતિ ચંદ્રમાએ તાત્કાલિક મીટિંગ બોલાવી અને બધાએ ગ્રહો નક્ષત્રોને કહ્યું કે તમે યોગ્ય યોગ્ય પોતાનો સ્થાન લઈ લો. કારણ કે ભગવાનનો જન્મ થવાનો છે ને લીલા પુરુષોત્તમ રૂપે આ જીવી ધારે એવી લીલા કરશે, ગમે એ પ્રકારના ચરિત્ર કરે ત્યારે એની કુંડળી કોઈ જુએ તો એ વસ્તુ કુંડળી બતાવવી જોઈએ. ભગવાન ચરિત્ર કરે ને જો કુંડલી નહીં બતાવે એવું તો આપણે ગ્રહ નક્ષત્ર ખોટા પડી જશું. માટે બધા એવા સ્થાને બેહો કે ભગવાન ગમે એવું ચરિત્ર કરે તો એની કુંડલી હાચી પડવી જોઈએ. આ રીતે બધાએ ગ્રહોને કહ્યું. બધાએ ગ્રહો અત્યારે યોગ્ય સ્થાને બેસી ગયા. આજે ચંદ્રમાને પણ અતિશય આનંદ છે. કારણ કે ભગવાન આજે રાત્રે પધારવાના છે ને ચંદ્ર છે એ દિશાપતિ છે. ચંદ્રના સમયની અંદર ભગવાન પધારવાના છે. અને બીજું, ચંદ્રની બીજી એક પત્નીનું નામ છે રોહિણી. એટલે ભગવાન એક તો રાત્રે આવે છે ને એમાં ભગવાને જન્મ ધારણ કરવા માટે રોહિણી નક્ષત્રને પસંદ કર્યો. ગ્રહ નક્ષત્રો તારાઓ બધા અનુકૂળ બન્યા. દિશઃ પ્રસેરુ દશે દિશાઓ નિર્મળ થઈ મહી મંગલ ભૂઈષ્ટ. પૃથ્વી ઉપર સર્વત્ર મંગળ વર્તાયું. આમ કહીને પૃથ્વી તત્વની શુદ્ધિ બતાવી નદઃ પ્રસન્ન સલીલા. નદીઓના નીર છે અતિશય નિર્મળ બન્યા. આ જળ તત્વની શુદ્ધિ બતાવી અને પછી કહ્યું કે અગ્નયશ્ચ દ્વિજાતિનામ શાંતઃ તત્ર સમિંધત. ઋષિ મુનિઓના યજ્ઞ કુંડની અંદર જે અગ્નિ ધુમાડો નીકળતો હતો એ ધુમાડો બંધ થઈ ગયો અને આપોઆપ અગ્નિ છે એ પ્રજ્વલિત થઈ ગયો. ભવો વાયુ સુખ સર્પઃ અતિશય શીતળ સુગંધિમાન મંદ મંદ પવન વાવા લાગ્યો. આમ કહીને વાયુ તત્વની શુદ્ધિ બતાવી ગગનમ નિર્મલમ આકાશ અતિશય નિર્મળ બન્યો. આમ કહીને આકાશ તત્વની શુદ્ધિ બતાવી. આ રીતે પાંચેય મહાભૂત જ્યારે અત્યંત શુદ્ધ બન્યા ત્યારે સજ્જનોના મનને પ્રસન્ન થયા. પુરુષોના જમણા અંગ ફરકવા લાગ્યા, સ્ત્રીઓના ડાબા અંગ ફરકવા લાગ્યા. અસુરોને અતિશય ત્રાસ ઉપજ્યો. આકાશ માર્ગે દેવતાઓ આવ્યા ને દુંદીવીઓના નાદ કરવા લાગ્યા. વિધવિધના વાજા વાગવા લાગ્યા. ઝાંઝ પખાજ ઝાલર જંતર નોબત ડંકા ઢોલ નગાર્યા. ત્રાસા ભેરી ભૂંગળ ધૂરી શરણાઈ શંખ સિતાર સરોદા સારંગી મૃદંગ વાંસળી દુક્કડ ઘંટ ઘૂઘરા ઇત્યાદિ અનેક પ્રકારના વાજિંત્રો છે આકાશ માર્ગે લાવવા લાગ્યા. ગંધર્વોને કિન્નરોએ મધુરો ગાન કર્યો. સિદ્ધો અને ચારણો મંગલમય છંદોથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. વિદ્યાધરીઓ અને અપ્સરાઓએ નૃત્ય કર્યું. ઋષિ મુનિઓ છે એ સ્વસ્તિ વાચન કરવા લાગ્યા. આખા જગતની અંદર જ્યારે સર્વત્ર મંગળ વર્તાઈ રહ્યું, ઘોર અંધારી રાત, આકાશની અંદર તારાઓ છે એ ઝગમગવા લાગ્યા. વીજળી છે એ ચમકારા કરવા લાગી. ધીમો ધીમો રૂમઝુમ રૂમઝુમ વરસાદ વળી રહ્યો છે. નદી નાળા છલકાઈ રહ્યા છે. યમુના નદી બે કાંઠે વહેવા લાગી. સરોવરની અંદર રાત્રે પણ કમળ ખીલ્યા. વનની વનરાઈઓ છે એ પાંગરવા લાગી. વનના વૃક્ષો ડોલવા લાગ્યા. પુષ્પો છે એ રાત્રે ખીલવા લાગ્યા. પક્ષીઓ આનંદમાં આવીને કલરવ કરવા લાગ્યા. ભમરાઓ ગુંજન કરવા લાગ્યા. અરે મોરલા પોતાના કંઠના ચાર ચાર ફટકા કરી કરીને ટહુકવા લાગ્યા. કોયલ છે એ પીહું કરવા લાગી. પપૈયા પીહું પીહું કોપારવા લાગ્યા. દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરવા લાગ્યા. અતિશય પવિત્ર વાત
આ રીતે શ્રાવણ વદ અષ્ટમી ના મધ્ય રાત્રે બરાબર 12 વાગે જેમ પૂર્વ દિશામાંથી સોળે કણાએ યુક્ત પૂર્ણ ચંદ્રમાનો ઉદય થાય એવી જ રીતે માતા દેવકીના ગર્ભથી સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાને ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. બોલો ચતુર્ભુજ ભગવાનની જય. આ રીતે ભગવાનનો ચતુર્ભુજ રૂપે પ્રાગટ્ય થયું. ભગવાનની કરોડે કરોડ કામદેવના રૂપને રંજાવે એવા અતિશય મધુરાતી મધુર રૂપ માધુર્ય વાળા કમળની સમાન જેના નેત્રો છે સજ્જડ મેઘની સમાન સરસ મજાનું શ્યામ સુંદર શરીર એના ઉપર પીળું પીતાંબર મનોહર શોભી રહ્યું છે. કટી પ્રદેશ ઘુઘરીવાળા કંદોરાથી શોભાયમાન છે. વૃક્ષસ્થળ ઉપર ભગવાને કસ્તુભમણિ ઝડકી રહ્યો છે. ગળાની અંદર વિનગુણ હાર ધારણ કર્યો છે. કાનોમાં કંડળની ચડક અને માથા પર મુગટની ઝડક. આ રીતે શંખ ચક્ર ગદા અને પદ્મ ચાર આયુધને ધારેલા ચાર ભુજાએ યુક્ત ભગવાનના દર્શન થયા. એ જ વખતે વસુદેવે હજારો ગાયોનું દાન કરવાનો સંકલ્પ કર્યો અને બે હાથ જોડી અને માતાને પિતા પ્રભુને સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ, તમે તો આ પ્રકૃતિથી પર છો. આ જગતની અંદર જે કંઈ થાય છે એ તમારા થકી જ ઉત્પન્ન થાય છે અને અંતે બધું તમારામાં લીન થાય છે. તમે સર્વના કરતા હર્તા છો અને તમે અજન્મા છો, છતાંય પણ પોતાના ભક્તોને મનોરથ પૂર્ણ કરવાને માટે આ લોકની અંદર અવતાર ધારણ કરીને આવો છો. માં દેવકી કહે કે હે પ્રભુ, મને તો એ સમજાતું નથી કે જે ભગવાન પોતાના ઉદરની અંદર અનંત કોટી બ્રહ્માંડોને રાખે છે એ પુરુષોત્તમ નારાયણ ભગવાન મારા ઉદરની અંદર કેવી રીતે માય ગયા. બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહી સોમમ ઉરવાસી યહ ઉપવાસી સુનત ધીર મતિ સ્થિર ન રહી. આવા પ્રભુ તમે મારા ઉદરની અંદર કેવી રીતે માયા. ભગવાનની અતિશય સ્તુતિ કરી ભગવાને કહ્યું કે એનો પૂર્વજન્મનો પરિચય આપ્યો કે તમે પૂર્વજન્મની અંદર હે માં તમે પુષ્ણી નામના હતા અને મારા પિતા છે વસુદેવ ઈ સુતપા નામના પ્રજાપતિ હતા અને દેવતાઓના 12,000 વર્ષ સુધી તમે આક્રો દુષ્કર તપ કર્યો. એના ફળ સ્વરૂપે હું પ્રગટ થયો ને તમે મારી પાસેથી વરદાન માંગ્યું કે મને તમારા જેવો પુત્ર જોઈએ, તો મારા જેવો તો હું એક જ છું. માટે એ વખતે હું પુષ્ણી ગર્ભ નામથી તમારે ત્યાં આવ્યો. બીજા અવતારની અંદર તમે કશ્યપ અને અદિતિ થયા ત્યારે હું ઉપેન્દ્ર બનીને આવ્યો. મારું શરીર ઠીંગણું હતું એટલે વામન નામથી પ્રખ્યાત થયો અને આ ત્રીજા જન્મની અંદર તમે વસુદેવ અને દેવકી થયા છો ત્યારે હું વાસુદેવ રૂપે વાસુદેવ શ્રીકૃષ્ણ રૂપે તમારે ત્યાં અવતાર ધારણ કર્યો છે. અને જો તમને કંસ થકી ડર લાગતો હોય તો તમે મને બાળક બનો ત્યારે ગોકુળની અંદર લઈ જજો ને ત્યાં કને મારી યોગ માયાને યશોદાએ જન્મ આપ્યો છે એને તમે અહીંયા કને લઈ આવજો. આટલો કહી અને ભગવાન છે અંતરધાન થયા. બભૂવ પ્રાકૃત શિશુ પોતાની યોગ માયાથી પ્રાકૃત બાળકની જેમ બની અને માં દેવકીના ખોળાની અંદર રમવા લાગ્યા. બોલો બાલ કૃષ્ણલાલ કી જય. સુખદેવજી મહારાજ કહે કે હે પ્રતાપસિંહ રાજા, ભગવાનનો સ્પર્શ થયો વસુદેવને. જેવો ભગવાનનો સ્પર્શ થયો કે વસુદેવના બધા જ બંધન છે આપોઆપ ખોલી ગયા. વસુદેવે આડખે પડખે જોયું, એક ટોપલો પડ્યો હતો એની અંદર માટે જાય છે. વિચાર કર્યો કે મેં કંસને વચન આપ્યું હતું કે દેવકીને જેટલા જેટલા બાળક થશે બધાય તમને સોંપીશ, તો હવે આ વચનનું શું થશે. મારે સત્યનો મારે હંમેશા પાલન કરવું જોઈએ, સત્યનું રક્ષણ કરવું જોઈએ, હવે હું શું કરું. ત્યાં વસુદેવને વિચાર આવ્યો કે હમણાં જ દેવતાઓ આવ્યા અને કહી ગયા કે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે. નવ નવ વખત સત્ય શબ્દનો પ્રયોગ કર્યો, માટે સત્ય તો આ મારો બાળક છે, મારે સત્યનું રક્ષણ કરવું જોઈએ. આજે કનૈયા કંસના વચન દીધું એનું જે થવું હોય થાય એમ માની અને વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને લઈ અને પોતાના જેલમાં બહાર નીકળવા માટે જાય. આપોઆપ બધા દરવાજા છે એ ખોલતા ગયા. વસુદેવ છે એ ધીરે ધીરે આગળ વધ્યા, આગળ વધતા જાય છે. જેવા બારે નીકળ્યા મથુરાની બધી પ્રજા છે એ સૂઈ ગઈ છે, બધા જે ચોકીદારો હતા એ પણ સૂઈ ગયા. જેવા વસુદેવ બહાર આવ્યા કે આકાશમાં રહેલા વાદળાઓને બાળ પ્રભુના દર્શન થયા. એને કહ્યું કે વાહરે, આપણે પણ કાળા ને આ પણ કાળો, માટે આજે આલો સેવાનો અવસર મળ્યો ભગવાનની સેવા કરી. પણ અરે કરશું શું, ભગવાનનો સ્વાગત કરવા માટે તો પુષ્પ ખપે, આપણી પાસે તો પુષ્પ નથી. વિચાર કર્યો કે ભગવાને કહ્યું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ,
જેની પાસે જે હોય આપે, આપણી પાસે જળ છે, આપો ભગવાનને જળ. રૂમઝુમ રૂમઝુમ વરસાદ ભગવાનની ઉપર ચાલુ થયો. ભગવાન આગળ વધી રહ્યા છે. ત્યાં કને શેષ નારાયણ આવ્યા. શેષ નારાયણે જોયો, વિચાર થયો કે હજી તો મારા પ્રભુ નાના છે ને આ મેઘ એને વરસાદ વરસાવી રહ્યા એની ઉપર. એટલે શેષ નારાયણે આવીને એના ઉપર છત્ર ધારણ કર્યું છે. વસુદેવજી ભગવાનને ટોપલામાં લઈને ધીરે ધીરે આગળ ચાલ્યા જાય છે. યમુના કિનારે પહોંચ્યા. યમુનાએ જોયું તો યમુના છે બે કાંઠે વહેવા લાગી, અતિશય આનંદમાં આવી ગઈ. એને આનંદ ઈ વાતનો છે કે આજે મારો પ્રાણનાથ સામેથી ચાલી આવીને મારે ત્યાં આવે છે. એને અતિશય આનંદ થયો. આનંદના અશ્રુઓ એટલા આવ્યા કે એના અશ્રુઓને કારણે યમુના નદી આખી ઉભરાણી અને બે કાંઠે વહેવા લાગી. વસુદેવ છે એની અંદર ચાલ્યા જાય છે. ધીરે ધીરે પાણી છે ઉપર ચડતો જાય છે, ઉપર ચડતો જાય છે. વસુદેવને અતિશય ડર લાગવા લાગ્યો. ભગવાનની અંદર વિચાર કર્યો કે આ તો બાપુજીને હેરાન કરે. ભગવાને પોતાનો જમણો ચરણ ટોપલામાંથી બહાર કાઢીને લાતનો પ્રહાર કર્યો, એટલે અડાડ્યા. એને કીધું કે ગાંડી ન થા, આટલો બધો ઉત્સાહ ન હોય, તારા સસરા હાલ્યા જાય ને તું પતિને મળવા આમ એકદમ લાજ મૂકીને હાલી આવે છે. ભગવાને એક જમણા ચરણનો પ્રહાર કર્યો ને કે એનું પૂરું બધું શાંત થઈ ગયું. વસુદેવ છે એ વાસ ભગવાન શ્રી કૃષ્ણને લઈ પેલે પાર પહોંચ્યા. આવ્યા નંદ ભવનની અંદર પ્રવેશ કર્યો ત્યારે ત્યાં કને બિલકુલ શાંત વાતાવરણ હતું. બધા યોગ નિદ્રાએ બધાને સુવાડી દીધા હતા. યશોદા મૈયાએ એક બાળકીને જન્મ આપ્યો હતો, પણ યશોદા મૈયા છે એ પણ બીજું કંઈ જાણતા ન હતા. ત્યાં કને બાલ પ્રભુને પધરાવી અને બાળકીને લઈ અને આ વસુદેવ છે એ પાછા કારાગ્રહની અંદર આવ્યા. જેવા કારાગ્રહની અંદર પ્રવેશ કર્યો કે આપો આપ બધાય દરવાજા છે એ બંધ થઈ ગયા. ભક્તો, જ્યારે ભગવાનનો સંબંધ વસુદેવને થયો ત્યારે બધાય બંધનો ખુલી ગયા, અને જ્યારે માયાનો બંધ આવ્યો યોગ ત્યારે બધાય બંધનો છે એ આપોઆપ આવી ગયા. વસુદેવજીએ પોતાની પુત્રી એટલે કે આ જે પુત્રી છે માયા એને દેવકીજીને સોંપી. જેવા દેવકીના હાથની અંદર આવ્યા કે તરત જ એણે રુદન ચાલુ કર્યું. ઉવા ઉવા રુદનનો શબ્દ સાંભળતાની સાથે જેટલા જેટલા સૈનિકો સૂતા હતા બધાએ જાગી ગયા. અરે દેવકી આઠમા બાળકને જન્મ આપ્યો, દેવકી આઠમા બાળકને જન્મ આપ્યો. દોડતા દોડતા કંસની પાસે ગયા. મહારાજા, દેવકી આઠમા બાળકને જન્મ આપી દીધો છે. દોડતો દોડતો કંસ આમ મુગટ પહેરવા પણ ન રહ્યો, હાથમાં મ્યાલમાંથી કાઢીને તલવાર લઈને દોડતો દોડતો આવ્યો. ક્યાં છે મારો કાળ, આપી દે મારા હાથની અંદર. દેવકી કે ભાઈ આ તો બાળકી છે, આ અબડા અબડા તારું શું બગાડી લેશે, આને તો જીવતી મૂક. કંસ કે ના બેન, હું કાંઈ પણ અત્યારે કરવાનું નથી, અબડા ક્યારે સબડા થાય એ કહી ન શકાય, માટે આજે મારે કાંઈ પણ વિચાર્યા વિના અને મારી જ નાખવી છે, એમ કહીને કંસે આંચકો મારી અને દેવકીની કન્યાને પકડી લીધી અને આકાશમાં આમ ફેરવીને આમ જેમ મારવા માટે જાય ત્યાં તો ઈ હાથમાંથી છટકી ગઈ. માથામાં લાતનો પ્રહાર કરીને આકાશમાં અષ્ટભુજા રૂપે દર્શન આપ્યા અને કહ્યું કે અરે કંસ, કિમ હતયા કિમ મયા હતયા મંદ જાતઃ ખલુ કવાન કૃત, તું મને શા માટે મારે છે, તું મૂર્ખ છે, તને મારનારો તો ગમે ત્યાં જન્મી ચૂક્યો છે. કંસ કે ભાઈ ક્યાં જન્મ્યો, પૂરું એડ્રેસ તો આપ. ઈ કે પૂરું એડ્રેસ આપવાની જરૂર નથી, યત્ર કવા પૂર્વ શત્રુ માય હિંસી કૃપણાન વૃથા. અરે મૂર્ખ, તને મારનારો તારો પૂર્વ શત્રુ તો યથાર્થ જગ્યાએ સેવ જગ્યાએ ત્યાં જન્મી ચૂક્યો છે, માટે તું બીજાને મારવાનો છોડી દે. ત્યારે કંસને અતિશય દુઃખ થયું, એના પરસેવા છૂટી ગયા. તરત જ વસુદેવ અને દેવકીના પગમાં પડીને માફી માંગીને કહ્યું કે બેન બનેવી, મને આજે ખબર પડી કે ખાલી માણસો જ ખોટો બોલે એમ નહીં, દેવતાઓ પણ ખોટો બોલે છે. દેવતાઓએ કહ્યું હતું કે તારો આઠમો ગર્ભ છે એ મારો કાળ બનશે, એના વચનમાં વિશ્વાસ રાખીને મેં તમારો આટલો બધો અપરાધ કર્યો, મને માફ કરો. વસુદેવ અને દેવકીને માફી આપી એ બધા આવ્યા અને એ પછી કંસ છે એ પોતાને કાળને ગોતવાની અંદર અતિશય દુઃખી થયો. પણ એ દુઃખી થયો એ ભલે ત્યાં કને પડ્યો પડ્યો દુઃખી થાય, આપણે જવાનું છે હવે નંદ મહોત્સવ ઉજવવાને માટે ગોકુળમાં. રસ્તાની અંદર યમુના નદી આવે. બધાય ભક્તો યમુનામાં ડૂબકી મારી એકદમ પવિત્ર થઈને ચાલો આપણે બધાને જવાનું ગોકુળ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે હે રાજન, શ્રાવણ વદ આઠમની મધરાતે વસુદેવજી આવી અને લાલાને મૂકી ગયા અને લાલીને લઈ ગયા. કોઈને પણ કાંઈ ખબર પડી નહીં. ભગવાન છે એ માતાની સાથે સૈયા પર સૂતા છે. એ જ વખતે નંદા જે વસુદેવના બેન હતા સુનંદા એ પણ સૂતા હતા. આઠમની રાત પસાર થઈ, નવલો પ્રભાત થયું, દિવ્ય શાંત વાતાવરણ છે, સુગંધિમાન શીતળ મંદ મંદ પવન વાઈ રહ્યો,
પ્રભાતે પક્ષીઓ ઉઠીને આનંદમાં આવીને મીઠો કલરવ કરવા લાગ્યા. દૂર દૂર જંગલની અંદર ઉભો ઉભો એક ગવાડીઓ સરસ મજાની મીઠી વાંસળી વગાડે છે, અને એને કારણે આખું એ વાતાવરણ આહલિત થઈ ગયું છે. બધાએ પશુ પક્ષીઓ ઢોલી રહ્યા છે. આવા વાતાવરણની અંદર નંદ બાબા સવારે વહેલા ઉઠી ગૌશાળાની અંદર ગાયોની સેવા કરવાને માટે ગયા. આ બાજુ ભગવાને વિચાર કર્યો કે આપણે તો ક્યારથી પણ આવી ગયા, પણ આપણું કોઈ સ્વાગત જ નથી કરતું, શું કરશું? તો બાલાનામ રોદનમ બલમ, ભગવાન કે બાળકને રડવું ઈ જ મોટા મોટી શક્તિ છે. ભગવાને ઊંઆ ઊંઆ રડવાનું ચાલુ. ઈ રુદન સાંભળીને યશોદા મૈયા જાગ્યા. જોયું તો પોતાની પાસે જ કરોડે કામદેવના રૂપને લજ્જાવે એવા અતિશય મધુરાતી મધુર રૂપરાધુર્ય વાળા બાળ પ્રભુને સૂતા જોયા. બેઠા થયા અને પોતાના પુત્રને ગોદમાં લીધા. 60 વર્ષની ઉંમરે માતા યશોદાને પુત્ર પ્રાપ્ત થયો. અતિશય આનંદની અંદર આવી ગયા. મોઢામાંથી તરત જ શબ્દો નીકળી ગયા. હે સુનંદા, દોડજે દોડજે, મને લાલ ભયો છે, મને લાલ ભયો. યશોદા આ સુનંદા છે, દોડતા દોડતા આવ્યા અને જોયું. એ પણ ભગવાનના રૂપને જોઈને સ્થગિત થઈ ગઈ, આભી બની ગઈ કે આહા કેવું રૂપ છે ભગવાનનું. પછી દોડતી દોડતી આવી, ભયો હે ભયો હે. વસુદેવે આનંદજીએ કહ્યું કે અરે સુનંદા, અત્યારે આમ સવાર સવારમાં આવડી મોટા ઢાળો શા માટે પાડે છે, આટલો બધો ભોકવરો કરે, શું થયું? ત્યારે સુનંદાએ કહ્યું કે ભાઈ, એવા સમાચાર છે ખુશીના કે તમે સાંભળશો તો ગાંડા થઈ જશો. પણ શું સમાચાર છે? તો કે એમને એમ નાખો, પેલું મારું ઈનામ આપો તમે. ત્યારે નંદ બાબા કે અરે એવા કેવા સમાચાર, કે સમાચાર આપ્યા પહેલાં તું ઈનામ માંગે. એ કે ના, સમાચાર બહુ સારા છે, તમે મને પેલું નક્કી કહો કે આ આપીશ. નંદ બાબા કે તું મને ઘણો પરેશાન ના કર, લે આ તિજોરીની ચાવી, તારે જે જોઈતું હોય તું લઈ લે, પણ હવે સમાચાર આપ, શું થયું? ત્યારે નંદ બાબાને સુનંદા કે તમારા હૃદય ઉપર હાથ રાખજો, દિલની ધડકનને પકડી રાખજો. નંદ બાબાને કીધું કે નંદ બાબા, આપકે ઘર મે લાલ ભયો હે, આપકે ઘર મે લાલ ભયો હે. અને જેવું સાંભળ્યું કે મારી ઘરે લાલ ભયો હે, ત્યારે 60 વર્ષના નંદ બાબાએ એવો ઠેકડો માર્યો કે 16 વર્ષનો છોરો હોય ને જાણે કે. આ રીતે નંદ બાબા પોતાના બુઢાપાને ભૂલીને દોડતા દોડતા આવ્યા. સુનંદાને કીધું કે તું જા ને આખે આખા ગોકુળની ગલીઓમાં ફરીને કહી દે કે નંદ કે ઘેર લાલ ભયો હે, નંદ કે ઘેર લાલ ભયો હે. નંદ બાબાના કહેવાથી સુનંદાએ આખે આખા ગોકુળની ગલીઓની અંદર વાત પ્રસરાવી. આ બાજુ નંદ બાબાએ આમ બ્રાહ્મણોને ત્યાં જઈ અને બ્રાહ્મણોને કહ્યું કે હાલજો મહારાજ, તમારા આશીર્વાદ ફળ્યા છે અને તમને અમે આમ જે આશીર્વાદ આપ્યા હતા એ આશીર્વાદ અત્યારે ફળ્યા, ને તમારી કૃપાએ કરીને મને અત્યારે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. બ્રાહ્મણો પણ દોડતા દોડતા આવ્યા અને ઊંચ સ્વરે અતિશય આમ શાંતથી સ્થિર ચિત્તે તેને ઊંચ સ્વરે માહોલની જેમ સ્થગિત થાય એ રીતે ઊંચ સ્વરે કરીને સ્વસ્તિ વાચન કરવા લાગ્યા. મહારાજ કહે, હે રાજન, વાચયિત્વા સ્વસ્તેનમ જાત કર્માત્મ જૈવઃ કરયા માસ વિધિવત પિતૃ દેવાર્ચનમ તથા. પુત્ર રત્નનો જન્મ થવાથી ઉદાર મનવાળા નંદ બાબાને અતિશય આનંદ થયો. પ્રથમ પોતે સ્નાન કર્યું, પવિત્ર થયા, પછી શણગાર ધારણ કરી અને બ્રાહ્મણોને આવી રીતે બોલાવી સ્વસ્તિ વાચન કરાવી, જાત કર્મ સંસ્કાર કરાવ્યો, વિધિવત પિતૃઓને પણ પૂજન કરાવ્યું અને પછી શણગારેલી 2,00,000 ગાયોનો રત્નો સહિત દાન કર્યું છે બ્રાહ્મણોને. આખા ગોકુળની અંદર સુનંદાએ સમાચાર પ્રસરાવ્યા કે લાલાનું પ્રાગટ્ય થયું છે. ગોપ ગોપીઓ સારા સારા વસ્ત્ર ઘરેણા પહેરી હાથમાં મહી અને માખણની મટુકીઓ લઈ અને નંદ બાબાના ઘરે આવવા લાગ્યા. એ જ વખતે આકાશમાં દેવતાઓ આવ્યા અને દુંદુભીના નાદ કરવા લાગ્યા, વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડ્યા. એક ગુવાડિયાએ નંદ બાબાને કીધું કે વધાઈઓ, તમે જેની વાટ જોતા હતા એ જ તમારી ઘરે પુત્રનો જન્મ થયો છે, પણ હવે અમને દર્શન તો કરાવો. ગોપીઓ બધી આવીને સીધે સીધી સુતિકા ગ્રહની અંદર પહેરી ગઈ. બધાને લાલાના દર્શન કર્યા, પણ ભાયડા બધાએ બારે ગોપોને દર્શન ન થયા. એ અત્યારે ઉછળે છેડ્યા કે હવે અમને દર્શન કરાવો. ત્યારે જ યશોદા મૈયા પારણો બારે લાવ્યા અને જેવો પડદો ખોલ્યો કે તરત જ બાલ પ્રભુના દર્શન થયા. બોલો બાલ કૃષ્ણલાલ. પપૈયા મોર કાપે કાઢે નાની ગોય જવાનંદ નો કિશોર આવો રે આવો.
કરના તો હાથી ઘોડા પાલકે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય